હલો હાલો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ ચલો ભાઈ ઓડિયો ઓડિયો ક્લિયર હોય તો ફટાફટ મને કન્ફર્મેશન મેસેજ આપો ઓકે ચલો મિત્રો હવે સમય નહીં બગાડીએ ફટાફટ લેક્ચરની શરૂઆત કરીએ છીએ ઓકે ચલો ભાઈ ચલો મિત્રો ટેટ ટાટ ડેમો લેકચરમાં આપનું હાર્દિક સ્વાગત છે જ્ઞાન લાઈવ દ્વારા મિત્રો અગાઉ પણ એક આવી લોંગ ટર્મ બેચ સ્ટાર્ટ કરવામાં આવી હતી જે આશરે બે એક મહિના પહેલા જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા હતા હવે મિત્રો સ્પેશિયલ ટેટ ટાટને આપણે નવી બેચ લોન્ચ કરી રહ્યા છીએ જેમાં તમને ચારથી પાંચ દિવસ ડેમો લેક્ચર મળવાના છે જેમાં આજે બીજો દિવસ ડેમો લેક્ચરનો છે કાલે તમને પહેલા દિવસને ડેમો લેક્ચર મળ્યા હતા આજે આપણે આજ પ્રમાણે બીજા દિવસે પણ ડેમો લેક્ચરમાં મળ્યા છીએ યસ ચલો કમ્પ્લેટ ઓકે મિત્રો હવે સમય નથી બગાડતા ફટાફટ લેક્ચરની શરૂઆત કરીએ છીએ ઓડિયો વિડીયો બંને ક્લિયર છે ને ઓકે ચલો આજના લેક્ચરમાં મિત્રો મારે તમને જીવવિજ્ઞાનની સમજ આપવી છે લેક્ચર સ્ટાર્ટ કરીએ એના પહેલા એક વાર ધ્યાનથી સાંભળી લઈએ જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે સ્પેશિયલ ટેટ વન ટુની ટેટ વન ટેટ ટુની લોંગ ટર્મ ટુ પોઈન્ટ ઓ બેચ જેમાં મિત્રો તમને મળશે લેક્ચર લેક્ચર શિડ્યુલ ટેસ્ટ સિરીઝ નેવિગેટર સાથે જેમાં મિત્રો તમને સંપૂર્ણ તૈયારી નેવિગેટર સાથે થઈ જાય તે પ્રમાણેની બેચ જે બેચ ચાલુ થઈ રહી છે દસ તારીખથી એટલે કે કાલથી સ્ટાર્ટ થઈ રહી છે એવરી એમાં બે લેક્ચર આપવામાં આવશે પહેલું લેક્ચર સાંજે સાડા છ વાગે બીજું લેક્ચર સાંજે સાડા આઠ વાગે હવે એમાં ને એમાં જ એકચુઅલમાં ફીસ છે મિત્રો પચીસ હજાર ચારસો નવ્વાણું પરંતુ જ્ઞાન લાઈવ તમને આપે છે માત્ર ને માત્ર બાર હજાર નવસો નવ્વાણું માં તો વધુ માહિતી માટે આપ લાઈવ ના આપેલા નંબરનો સંપર્ક કરો આજ પ્રમાણે મિત્રો વન ટુની ઓફલાઈન બે આવશે જેની ફીસ છે એકચ્યુઅલમાં સત્યાવીસ નવસો નવ્વાણું પરંતુ ડેમો પહેલા પે કરો તો ત્રેવીસ નવસો નવ્વાણું વધુ માહિતી માટે જ્ઞાન એકેડેમી ગાંધીનગર બ્રાન્ચ મિત્રો ગાંધીનગર બ્રાન્ચનો નંબર પણ અલગ છે અને લાઈવના નંબર પણ અલગ અલગ છે એટલે ધ્યાન રાખવું તમારે જે બેચની માહિતી જોઈએ એના પર કોલ કરો ચલો હવે એમાંને એમાં જ મિત્રો ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની પણ બેચ લાવ્યા છે જેમાં લાઈવ બેચ મળી રહી છે એક વર્ષની વેલિડિટી ફીસ છે બાર નવસો નવ્વાણું ઓફલાઈનમાં બેચ છે એમાં મિત્રો પંદર તારીખથી સ્ટાર્ટ થાય ફીસ છે ચોવીસ પાંચસો ચોવીસ હજાર પાંચસો વધુ માહિતી માટે લાઈવના લાઈવના અને ઓફલાઈનના જે પણ માહિતી જોઈએ નંબરનો સંપર્ક કરો હા મિત્રો આ જે સિરીઝ છે એટલે કે એન સી આર જીસીઆરટીની બુકોને આધારે વાત કરવા જઈએ તો ટેટ ટાટમાં મિત્રો ટેટ ટાટની અંદર પહેલાં જ્યારે આપણે ભણતા ને જો જો હું તમને આજના લેક્ચરમાં બધી ચોખવટ કરવા માટે આવ્યો છું આજના લેક્ચરમાં હું તમને એટલી બધી ચોખવટ સમજાવી દઈશ કે તમને પછી પછીના લેક્ચર તમને સરળ લાગશે આજનું લેક્ચર ડેમો લેક્ચર છે એનો મતલબ એવો થયો કે ડેમો લેક્ચરમાં આપણે માત્ર વિષય વસ્તુ સમજવાની હોય છે આજના લેક્ચરમાં વિષય વસ્તુ આપણે સમજવાની છે કે ભાઈ આ ટેટ ટાટમાં વિજ્ઞાન વિષય કેટલો ઇમ્પોર્ટન્ટ છે વિજ્ઞાન વિષય સાહેબ આપણને કઈ રીતે ભણાવશે કયા કયા ટોપિક્સનો સમાવેશ કરશે અને જ્ઞાન લાવી તમને શું હેલ્પ કરશે બસ આ બધી જ માહિતી આપણે આજના લેક્ચરમાં જોવાની છે તો મિત્રો આપણે આ વિજ્ઞાનને એટલે વિષય લખાય વિજ્ઞાન ટેકનોલોજી બોલાય જનરલ સાયન્સ જેમાં હું અને અરમાન સર બરાબર છે હા ચાલે ચાલે બેન અગાઉની બેચમાં જોડાયા હોય એ વિદ્યાર્થીઓ નવી બેચ લેવાની કોઈ જરૂરત નથી એના એ જ વસ્તુ આવશે બેન પણ હવે થયું છે કેવું નવી બેચ ચાલુ કેમ કરી કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે સાહેબ નવી બેચ સ્ટાર્ટ કરો કેમ કે જૂની બેચમાં એમને આ બધા વિષયો બે મહિના થયા હોય એટલે પૂર્ણ થઈ ગયા હોય કોઈક વિષયો એટલે વિદ્યાર્થીઓને બાકીના વિષયો રેકોર્ડેડમાં જોવા પડે અને એ રેકોર્ડેડમાં જોવાની એને મજા પછી ઓછી આવે એટલે આપણે નવી બેચ

આપણે તૈયારી સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે આધાર કોનો લેવો પડશે તો મિત્રો અગાઉ બે હજાર ને ત્રેવીસમાં જેટલી જેટલી પરીક્ષાઓ લેવાઈ હોય એના પેપરો આપણે જોવા પડે પેપરો તમારે બહુ ઓછા જોવાના કેમ કે આપણે જે ફિલ્ડમાં છીએ ને ટેટ બરાબર ટેટ ટાટની ફિલ્ડમાં મિત્રો અલગ વિષય તરીકે તૈયારી કરવાની હોય જનરલ પરીક્ષાઓની વાત કરવા જઈએ તો એમાં જનરલના વિદ્યાર્થીઓને આ બંને પેપરો જોવા પડે જેમાં જેમાં ડીવાયએસઓની પરીક્ષામાં વીસ કરતાં વધારે પ્રશ્નો વિજ્ઞાનના પૂછાયા હતા અને કોન્સ્ટેબલ બે હજાર બાવીસની પરીક્ષામાં સત્તરથી ઓગણીસ જેટલા પ્રશ્નો વિજ્ઞાન અને અને ટેકનોલોજીના પૂછાયા હતા યસ સર ટેટ 1 માં તો પર્યાવરણ પૂછાય ને બેન શબ્દ સમજાવજો શબ્દ સમજાવ શાંતિથી સમજાવો પહેલા બ્લેન્ક સ્લાઇડો મૂકી દઉં છું બે પછી તમને અહીંયા સમજાવું છું બરાબર યસ ચલો બ્લેન્ક સ્લાઇડ એવિગેટ ટાઇટલ સાઇડ એવિગેટ ટાઇટલ સ્લાઇડ યસ આવી ગઈ છે હવે જુઓ મિત્રો હવે જુઓ બરાબર એક વાત પહેલાં તમને સમજાવી દઉં ધારો કે મિત્રો ટેટ વનની તૈયારી કરવાવાળો વિદ્યાર્થી હોય એટલે એ ધોરણ એકથી પાંચમાં નોકરી મેળવે યશોરનો એકથી પાંચમાં નોકરી મેળવે કે ના મેળવે હવે એ વખતે આપણે વિષય ભણતા હતા પર્યાવરણ પણ એ પર્યાવરણ ધોરણ પાંચ પછી બે ભાગમાં વેચાઈ ગયો ક્યાં કયા બે ભાગમાં વેચાઈ ગયો તો પહેલો ભાગ એને થઈ ગયો એને થઈ ગયો સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન બીજો ભાગ થઈ ગયો એના માટે સાયન્સ ઓકે એ જ પર્યાવરણ બેન અહીંયા છે પણ એ એકચ્યુઅલમાં બે ભાગમાં વહેંચાઈ ગયું ઘણા ખરા ટોપિક્સ એના ચાલ્યા ગયા સોશિયલ સાયન્સમાં ઘણા ખરા ટોપિક્સ એના આવી ગયા સાયન્સમાં એટલે શબ્દ પર્યાવરણ કેમ લખ્યો તો આપણે વિજ્ઞાન વિષયમાં જે પ્રોપર પર્યાવરણની વાતો આવે જેવી કે પાણી એક અમૂલ્ય સ્ત્રોત હવાના પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ પર્યાવરણની જાળવણી અન્ન સ્ત્રોતની સુધારણા કાર્યક્રમ આ બધા ટોપિક્સ પાક વ્યવસ્થાપન વનસ્પતિની જાણકારી આ બધા ટોપિક્સ આપણે એમાં ભણવાના આવશે એટલે વાતને સમજી ગયા બેન હા જો મોટે ભાગે ટેટ વનની પરીક્ષામાં થોડું સરળ પૂછાય કે નીચેનામાંથી ખેચર પ્રાણી કયું છે નીચેનામાંથી જળચર પ્રાણી કયું છે નીચેનામાંથી બ્રાહ્મી એ કયા પ્રકારનું પ્રકાંડ છે એટલે હું એમ કહી શકું કે ભાઈ જો તમે જોજો સિમ્પલ ભાષામાં જો તમારે ટેટ વનની પરીક્ષા આપવાની હોય તો તમારે એકથી આઠ ધોરણ સુધીનું ભણવું પડે ભલેને સિલેબસમાં એ લોકો એકથી પાંચ લખે આપણે એકથી આઠનું ભણી જ લેવાનું અને જો તમારે ટેટ પરીક્ષા આપી હોય મિત્રો પ્રશ્ન નું કઈ નક્કી ના હોય ગમે તે લેવલનો પ્રશ્ન આવી જાય જેમ કે સિમ્પલ ભાષામાં તમે સાંભળ્યું હશે એસિડ બેઝ નું ચેપ્ટર ધોરણ સાત ની ચોપડીમાં છે ધોરણ દસ ની ચોપડીમાં છે હવે ધોરણ દસ ની ચોપડીમાં જે એસિડ બેઝ હશે એ ધોરણ સાત જેવું હશે કે અલગ પ્રકારનું હશે સ્વાભાવિક વાત છે મિત્રો ધોરણ સાત જેવું ના હોય કઈક અલગ લેવલનું હોય સેમ એવી ચર્ચા તમે ધોરણ છ થી આઠ માં જે પ્રદૂષણ સાંભળો છો એ પ્રદૂષણ ધોરણ નવ દસ ની ચોપડીમાં કઈક અલગ પ્રકારનું હશે

બધા માટે ઉપયોગી બની રહેશે ચલો સ્ટાર્ટ કરીએ યસ હવે હું વિષયને સ્ટાર્ટ કરું છું મિત્રો આપણા વિષયમાં બોલો પ્રશ્નોની પેટર્ન કેટલી હોઈ શકે પ્રશ્નોની પેટર્ન કેટલા પ્રકારની હોઈ શકે ભાઈ આપણા વિષયમાં આવું બોલ્યો હો આપણા વિષયમાં એટલે એવું નહીં કે જીવ જીવ જીવવિજ્ઞાનમાં જ જીવ વિજ્ઞાન હોય રસાયણ વિજ્ઞાન હોય ભૌતિક વિજ્ઞાન હોય કે પર્યાવરણ હોય આપણો વિષય વિજ્ઞાન કહેવાય બરાબર છે ચલો ચલો મિત્રો પ્રશ્નોની પેટર્ન કેટલા પ્રકારની હોઈ શકે પ્રશ્નોની પેટર્ન આપણા વિષયમાં પાંચ પ્રકારની હોઈ શકે બરાબર છે હા બરાબર કેટલા પ્રકારની હોઈ શકે પાંચ પ્રકારની વધુ હોઈ શકે પણ પાંચ પ્રકારની જેમ કે હું પ્રશ્નોની પેટર્ન લખી દઉં તમને પછી સમજાય ઉદાહરણ પછી પ્રશ્નોની પેટર્ન તો લખો બીજા જોડકાવાળા પ્રશ્નો બીજી પેટન જોડકાવાળા પ્રશ્નો ત્રીજી પેટર્ન અયોગ્ય જોડમાં શોધો અયોગ્ય જોડ શોધો બોલો ય નો તમે આ પાંચ પ્રકારના પ્રશ્નો જોયા છે કે નહીં તમે આ પાંચ પ્રકારના પ્રશ્નો જોયા છે કે નહીં મને ફટાફટ કોમેન્ટ્સ કરો કે યસ મિત્રો આપણે આ પાંચ પ્રકારના પ્રશ્નો જોયેલા છે એક જેમ કે પહેલો પ્રશ્ન બોલો પ્રશ્ન જવાબ જો આંબલી કયો એસિડ રહેલો હોય છે એટલે એક સિંગલ વન લાઈનર તમને પ્રશ્ન પૂછેલો છે બરાબર છે અને તમને નીચે ચાર ઓપ્શન આપેલા હશે કે ભાઈ લેક્ટિક એસિડ સાઇટ્રિક એસિડ ટાર્ટરિક એસિડ કે ઓક્ઝેલિક એસિડ અને તમને આ પ્રશ્નનો જવાબ કરવાનો કેસે બરાબર છે ચાલો ફટાફટ મિત્રો કોમેન્ટ્સ તમને આ પ્રમાણેનો પ્રશ્ન પૂછેલો હશે ચાલે ભાઈ સોરી હા યસ ચાલો બરાબર છે જવાબ કયો આવ્યો હા ભાઈ મેથ્સ ના લેકચર બંધ નથી કર્યા સાહેબ એક જ મિનિટ એક જ મિનિટ તમારી કોમેન્ટ સર મેથ્સના લેક્ચર બંધ કર્યા છે ના મિત્રો મેથ્સના લેક્ચર બંધ નથી ગયા સાહેબ સાહેબ હાજર નથી ઘરે ગયા છે બે દિવસ માટે બરાબર ચલો આંબલીમાં કયો એસિડ ઓક્ઝેલિક ના આવે ભાઈ આંબલીમાં કયો એસિડ આવે ટાર્ટરિક એસિડ આવે ચાલો એક પેટર્ન થઈ ગઈ જવાબ જે આવે તે પણ પહેલી પેટર્ન થઈ ગઈ બરાબર હવે બીજી પેટર્ન હવેની પરીક્ષામાં તમને પ્રશ્નમાં માત્ર આંબલી નહીં મૂકે આંબલી સિવાય દહીં મૂકશે દહીં સિવાય વિનેગર મૂકશે વિનેગર સિવાય સફરજન મૂકશે આ ચારે ચાર એવા પદાર્થો છે જેમાં કંઈકનો કંઈક એસિડ હશે જેમાં કંઈકનો કંઈક એસિડ હશે હવે સામે મિત્રો ચાર એસિડ આપેલા જ હશે શું કરવાનું કહેશે જોડકા જોડવાનું કહેશે બરાબર છે જોડકા જોડવાનું કહેશે એટલે જોડકું તમને ત્યારે જ આવડશે જ્યારે તમે બધા એસિડ વાંચ્યા હોય નો તમને ત્યારે જ જોડકું આવડે જ્યારે તમે બધા જ એસિડ વાંચીને બેઠા હો હવે જુઓ મિત્રો જોડકાવાળા પ્રશ્નમાં કેવું થાય ખબર છે જોડકાવાળા પ્રશ્નમાં તમને એક આવડ્યા મને એક આવડ્યું બીજું આવડ્યું ત્રીજું આવડ્યું પતિ ગયું ભાઈ બે કાં તો ત્રણ આવડે એટલે ચોથું આવડી જાય બોલો યશોર નો યસ સાહેબ આવડી જ જાય સ્વાભાવિક વાત છે એટલે એ લોકો આ પ્રશ્નને એક નવી પેટર્ન માં લાવેલા છે અયોગ્ય જોડ શો સાહેબ અયોગ્ય જોડ એટલે પ્રશ્ન આમલી કે સામે ચાર જવાબ આપેલા છે સામે ચાર જવાબ આપેલા જ છે પણ આ ચારમાંથી માંથી કોઈક એકનો જવાબ ખોટો આપેલો છે હવે વિચારો આમ વિચારો શાંતિથી ખોટો જવાબ ક્યારે આવડશે

પાછા એનાથી આગળ વધીએ છીએ ચોથી પેટર્ન વિધાનવાળા પ્રશ્નો મિત્રો અત્યાર સુધીની પરીક્ષાઓ તમે જોઈ હશે અત્યાર સુધીની પરીક્ષાઓમાં વિધાનવાળા પ્રશ્નો કેવા પૂછાતા હતા તો તમને ત્રણ કાં તો ચાર વિધાનો આપેલા હોય અને ચારમાંથી સાચું કયું છે કાં તો ખોટું કયું છે એવું શોધવાનું કહેતા પરંતુ કોરોના પછી બદલાયેલી પેટર્નમાં વિધાનો ચાર ના આપે કેટલા વિધાનો આપે માત્ર ને માત્ર બે જ વિધાનો આપે અને ઓપ્શન કેવા આપે માત્ર એક માત્ર બે આપેલા બંને આપેલા પૈકી એક પણ નહીં આપેલા પૈકી એક પણ નહીં હવે આ પ્રશ્ન એક્ચ્યુઅલમાં મિત્રો તમારા માટે તો હાર્ડ થયો જ છે ફેકલ્ટી માટે પણ હાર્ડ થયો કે ભાઈ હવે ધારો કે તમે આવો પ્રશ્ન કોઈ ફેકલ્ટીને પૂછો તો એને ડાયરેક્ટ જવાબ આવડી જાય ખરા ના એને ડાયરેક્ટ જવાબ ના એ આવડે એને વિચારવું પડે કે ભાઈ અહીંયાથી સાચું કયું ખોટું કયું બોલો નો આવી પેટર્ન પરીક્ષામાં વધારે આવતી થઈ છે હા બરાબર છે હા દરેક પરીક્ષા હોય બેન ટેટ હોય ટાટ હોય ટાટ હોય કે પછી ડીવાયસ હોય કે ક્લાસ વન ટુ હોય આ પેટર્નો બેન દરેક પરીક્ષા માટેની છે મેં એટલે તો કીધું કે પ્રશ્નોની પેટર્ન પરીક્ષામાં કઈ કઈ હોઈ શકે પહેલી વન ઓનલાઈનર હોઈ શકે બરાબર બીજી જોડકાવાળા હોઈ શકે ત્રીજા અયોગ્ય જોડ ચોથું વિધાનવાળું અને પાંચમું ક્રમમાં ગોઠવો બોલો ક્રમમાં ગોઠવોનું ઉદાહરણ તમે મને આપશો ક્રમમાં ગોઠવોનું ઉદાહરણ તમે મન સમજાવો ગમે તે વિષયનું સમજાવો મને વાંધો નથી ગમે તે વિષય મને સમજાવો મને વાંધો નથી પણ ઉદાહરણ તમે મને સમજાવો કે ભાઈ ક્રમમાં ગોઠવવાનું કોઈ ઉદાહરણ છે

અને સીએનજી આ આ ચાર બળતણને તેમની ઉર્જાના આ ચાર બળતણ જે છે એ બી ડી આ ચાર બળતણને તેમની ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવો ચલો ભાઈ ગોઠવો ફટાફટ જવાબ આપો મને ચડતા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવીને તમારે મને જવાબ આપવાનો છે ચલો ફટાફટ પેટ્રોલ ડીઝલ સોરી પેટ્રોલ હાઇડ્રોજન એલપીજી એલપીજીન સીએનજી આ ચાર શું છે ખબર છે ને તમને ધોરણ આઠની ચોપડીમાં આપેલું એક ચેપ્ટર છે કોલસો ને પેટ્રોલિયમ દહન અને જ્યોત એ ચેપ્ટરની અંદર જે બળતણ આપેલા છે એની ચર્ચા છે એ બળતણની ચર્ચા છે એ બળતણમાં મિત્રો આ ચાર નામ આપેલા હશે ચાલો પહેલાં કયું એ બી સીડીમાં લાઇન સરકો ફટાફટ પહેલાં કોણ આવશે આ ચારમાંથી પહેલાં કોણ આવશે ભાઈ યાદ કરો સૌથી હેલા સૌથી ઓછું પેટ્રોલમાં હોય પેટ્રોલથી થોડું વધારે સીએનજીમાં હોય સીએનજીથી વધારે એલપીજીમાં હોય અને એનાથી વધારે હાઇડ્રોજનમાં હોય જવાબ કયો તો જોઈ લો એડીસીબી ગોઠવવાનું હતું જયરામભાઈ જયરામભાઈ હા કિરણ બેને કહ્યું એડીસીબી પરફેક્ટ બેન ચાલો કમ્પ્લેટ ક્રમમાં ગોઠવવાનું હતું વધારે ને ઓછું બોલો કમ્પ્લેટ પરીક્ષામાં પ્રશ્નો આવડશે કેટલી પેટનમાં પ્રશ્ન હોઈ શકે પ્રશ્ન ટોટલ પાંચ પેટર્નમાં હોઈ શકે હા યસ યસ આવું કોઈ પણ વિષયમાં હો મિત્રો આ પેટર્નો માત્ર ને માત્ર મારા વિષયમાં લાગુ નથી પડતી દરેક વિષયમાં તમને એક પ્રશ્ન મારા તરફથી તમે બધા અત્યારે ટેટ ટાટના ડેમોમાં આવ્યા છો તો તમે માત્ર ને માત્ર ટેટ ટાટ કે એ જ પરીક્ષા આપશો કે કોઈ પણ પરીક્ષા આપવા જાશો તમે બધા બધી જ પરીક્ષા આપતા હો સ્વાભાવિક વાત છે દરેક વિદ્યાર્થી બધી પરીક્ષા આપે જેમાં પાસ થઈ ગયા એમાં એવું કોઈ નક્કી કરે મારે તો ભલે પચીસ વર્ષ તૈયારી થાય શિક્ષક જ બનવું છે બીજું કશું નહીં

હવે સમજો આ પેટર્ન ઇતિહાસમાં કામ લાગે યસ મિત્રો કામ લાગે ઇતિહાસમાં પણ જસ્ટ સમજાવું છું જસ્ટ બે મિનિટ માહિતી આપું છું જેમ કે તમને પ્રશ્ન પૂછાય પ્લાસીનું યુદ્ધ કયા વર્ષે થયું હતું સિમ્પલ વનલાઈનર પ્રશ્ન જોડકાવાળો પ્રશ્ન ચાર યુદ્ધ આપે પ્લાસીનું યુદ્ધ બક્સરનું યુદ્ધ પાણીપતનું યુદ્ધ ને હલ્દી ઘાટીનું યુદ્ધ સામે ચાર વર્ષ આપે જોડકા જોડવાનું કહી દે અયોગ્ય જોડ

આખું કન્ટેન્ટ બરાબર વાંચ્યું હોય તો તમને આપો આપ એનો જવાબ આવડી જાય કે ભાઈ ટૌકાન એ શું છે ચલો ભાઈ વિજ્ઞાનની ચોપડીમાં આવતો જ પ્રશ્ન હા એક પક્ષી વાતને સમજી ગયા ને ભાઈ ચાર ઓપ્શન આપે તમને એમાંથી તમને ખબર હોવી જોઈએ કે ટૌકાન એક લાંબી ચાંચવાળું પક્ષી છે ટૂંકમાં પરીક્ષામાં તમને આ પ્રકારની પેટર્ન વાળા પ્રશ્નો પણ આવી શકે છે એકદમ શોર્ટ ક્વેશ્ચન બરાબર છે એકદમ શોર્ટ ક્વેશ્ચન કેટલા પ્રકારની પેટર્ન હોઈ શકે આપણા વિષયમાં ટોટલ છ પ્રકારની પેટર્ન હોઈ શકે ચાલો આગળ વધુ હવે હું હવે ત્યાંથી આગળ વધીએ પેટર્નો મળી ગઈ કે કોઈપણ પણ પરીક્ષા આપીએ ભલે આપણે શિક્ષક બનવું છે હા એક શબ્દમાં પ્રશ્ન એક શબ્દ વાળા પ્રશ્નો તમને ત્યારે આવડશે જ્યારે તમે એક વાક્ય વાળા પ્રશ્નો જોયા હશે વાક્ય જોયા હોય તો એમાંથી શબ્દ મળે ને શબ્દ પરથી પ્રશ્નનો જવાબ આવડી જાય હવે મિત્રો ધોરણ છ ની અંદર હું તમને શું શું ભણાવવાનું છું એની તમને એડવાન્સમાં માહિતી આપી દઉં એટલે તમારું એક પ્રકારનું નેવિગેટર જેવું તૈયાર કરી નાખ્યો આ સાહેબ તમને જીવવિજ્ઞાનમાં શું ચલાવશે પર્યાવરણમાં શું ચલાવશે જીવવિજ્ઞાનમાં શું ચલાવશે અને પર્યાવરણમાં કયા કયા ટોપિક્સ ચલાવવાના છે ધોરણ છ ની ચોપડી તમે જોશો તો એમાં ટાઈટલ હશે આહાર ક્યાંથી મળે છે એટલે આહાર તમને વનસ્પતિમાંથી મળે છે કે પ્રાણીઓમાંથી મળે છે આહારના ઘટકો આહારના ઘટકો એટલે કે પ્રોટીન ચરબી વિટામિન ખનીજ ક્ષાર કાર્બોદિત પદાર્થો બરાબર એના સિવાય પણ પાણી રેસા બધી ચર્ચા નીચે વનસ્પતિની જાણકારી મેળવીએ મિત્રો વનસ્પતિની આ બધામાંથી પ્રશ્નો પૂછાયેલા છે બે હજાર ને ત્રેવીસમાં એટલે તમને કહું છું કે ભાઈ ધ્યાનથી આપણે ટોપિક સાંભળ્યા હશે તો પણ આપણે પ્રશ્નોના જવાબ આવડતા થઈ જશે ધ્યાનથી ટોપિક સાંભળ્યા હશે તો વનસ્પતિની જાણકારી એટલે હા સર ટાટમાં સાયન્સ પૂરું થઈ ગયું એ જ ટોપિક્સ હા બેન એ જ ટોપિક્સ બેન ટોપિક્સ એ જ હશે બેન તમારે ફરીથી જોડાણ જવું નથી બેન આ તો ડેમો લેક્ચર તો ડેમો તો બધાને મળે નવી બેચ જૂની બેચ બધાને મળે બરાબર છે યસ હા બેન ચલો આગળ વધુ હવે એનાથી વનસ્પતિની જાણકારી એટલે સાહેબ વનસ્પતિના જે પાંચ ભાગો નથી મૂળ પર્ણ પ્રકાંડ પુષ્પ અને ફળ આ પાંચે પાંચની વાતો આવશે નીચે શરીરનું હલનચલન સાહેબ શરીરનું હલનચલન એટલે તો શરીરનું હલનચલન હા સર બધું ભેગું થઈ જાય છે ભેગું ત્યાં ક્યારે થાય બેન ખબર તમે રિવિઝન ના કરતા રહો ને ત્યારે જ તમને ભેગું થાય બાકી ભેગું થાય જ નહીં નહીં બેન ધારો કે ઉદાહરણથી સમજાવો એક સિમ્પલ ઉદાહરણથી સમજાવો હન હું બોલું તમે મારા બોલવા ઉપર ધ્યાન રાખજો હવે કે સાહેબ કઈ રીતે બોલે છે ને શું બોલે છે હન ને મારી વાત સાંભળજો આહારના ઘટકો હવે આહારના ઘટકો એ તમે તૈયાર કરવા બેઠા છો બરાબર ભાઈ બધાના જવાબ ધીમે ધીમે આપું ચિંતા ના કરતા હો બરાબર આહારના ઘટકો કેટલા તો કે છ નામ હોય એમાં ચાલો એક નામ લઈ લો પ્રોટીન લઈ લો પ્રોટીનને પકડો તો પ્રોટીનનું પોસ્ટમોર્ટમ થઈ જવું જોઈએ કેમ સાહેબ પ્રોટીનની કસોટી કઈ પ્રોટીનનો પાયાનો એકમ કયો પ્રોટીનનો સ્ત્રોત કયો પ્રોટીનમાંથી કેટલી ઉર્જા મળશે પ્રોટીન જો નહીં લઈએ તો કયો રોગ થશે આખું તમને બરાબર છે હા આખું તમને ખબર હોવી જોઈએ જો ભાઈ સાયન્સ વગરના જે વિદ્યાર્થીઓ હોય એસએસ એસએસવાળાને એ બધા હોય એમને સાયન્સ એટલું ઉપયોગી નથી ટેટ ટાટમાં ઉપયોગી નથી બેન ટેટ ટાટમાં જીકેના સંદર્ભમાં એક બે પ્રશ્નો બે ત્રણ પ્રશ્નો પૂછાય પણ બેન જનરલ પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહેશે પછી ચાલો કમ્પ્લેઠ નીચે હવે જો શરીરનું હલનચલન હલનચલનમાંથી એક પ્રશ્ન જનરલમાં હમણાં બે હજાર ને ત્રેવીસની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સાંધાનો પૂછાયો હતો સાંધાના પ્રકારો કેટલા ચલો કોમેન્ટ્સ કરો તમે બધા તમે જે જાણતા હોય કોમેન્ટ્સ કરવાનું સાંધાના પ્રકારો કેટલા ચાર પરીક્ષામાં પ્રશ્નમાં ઓપ્શન કેટલા ચાર શું કરવાનું કે છે જોડકા જોડવાનું કહી દે જોડકા જોડવાનું કહી દે હમણાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ચાર સાંધાનો પ્રકાર જોડકામાં હતો

પ્રશ્ન હતો યાદ કરો હવા એ શું છે તત્વ મિશ્રણ સંયોજન કે આપેલ તમામ હતો કે નહોતો પ્રશ્ન ટેટ તો કે હવા એ તો મિશ્રણ છે હવા એ શું છે મિશ્રણ છે બસ આ બધી ચર્ચા એમાં આવવાની છે હવામાં કોનું પ્રમાણ વધારે છે કોનું પ્રમાણ ઓછું છે બધી જ ચર્ચા હવામાં આવશે બીજો કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ એટલે આપણે જે કચરો બહાર ફેંકી દઈએ છીએ એ કચરાનો જો નિકાલ કરી દઈએ યોગ્ય રીતે તો વાંધો નથી પણ ગમે તેમ આપણે ફેંકી દઈએ તો એને એના કહોવાટથી એની જૈવિક પ્રક્રિયાથી કેવા ઝેરી વાયુ પેદા થાય કચરાનો સંગ્રહ કરવો તો આપણે કઈ રીતે કરી શકીએ જમીનમાં દાટીને કાં તો એમની પ્રોસેસ કરીને આ બધી ચર્ચા ધોરણ છ ની ચોપડીમાં છે હું તમને આજના લેક્ચરમાં બરાબર યસ યસ મિતાબેન એ જ કરવાનું જરૂર નથી બીજી બધી બરાબર છે આ ધોરણ છ માં મારા વિષયમાં છે

પરાવલંબીમાં આવે શબ્દ એક પરોપજીવી એમાં આવે અમરવેલ બોલો અમરવેલનો પ્રશ્ન વારે વારે પૂછાયો છે કે નથી પૂછાયો અમર જે પ્રશ્નો વારે વારે પૂછાયા હોય હું એના નામ લખીને તમને દર્શાવું છું એના નામ લખીને તમારી સમક્ષ દર્શાવું છું જેથી તમને આઈડિયા આવે કે યસ સાહેબ આવા શબ્દો એ લોકો વધારે લાવતા હોય છે સેમ મિત્રો પ્રાણીઓમાં પોષણ પ્રાણીઓમાં પોષણ સાહેબ આ પ્રાણીઓ એટલે પ્રાણીઓ એટલે મનુષ્ય ગાય બધા મનુષ્યમાં પોષણ એટલે કયું તંત્ર પાચન તંત્ર જેવી રીતે મિત્રો ધોરણ છની ચોપડીમાં હલનચલન એટલે કંકાલ તંત્ર હતું તો સેમ પોષણ એટલે પાચન તંત્ર સેમ સજીવોમાં શ્વસન મિત્રો શ્વસનના પ્રશ્નો એ લોકો વિધાનમાં વધારે પૂછતા હોય છે કેમ સાહેબ વિધાનમાં વધારે તો શ્વસન એટલે શ્વાસોશ્વાસની ક્રિયા શ્વસન એટલે કઈ ક્રિયા શ્વાસોશ્વાસની ક્રિયા હવે શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે ડિફરન્સ સાંભળ્યું હશે ધોરણ સાતની ચોપડીમાં કે જ્યારે શ્વાસ લઈએ ને શ્વાસ ત્યારે શ્વાસ અંદર જાય ને એટલે આપણા પેટનું કદ વધે એટલે ઉરોદર પટલનું કદ વધે કદ વધે ને એટલે પાંસળીઓ ઉપર અને બહાર આવે તમને આવું બધું વિધાનમાં પૂછતા હોય છે કયું ચેપ્ટર મારે ચલાવવાનું ધોરણ સાતની ચોપડીમાં વહન લખે ધોરણ દસ ની ચોપડીમાં એના માટે શબ્દ વપરાયો હોય એના માટે શબ્દ વપરાયો હોય ગુજરાતી ભાષામાં ઉત્સર્જન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર ઉત્સર્જન તંત્ર અને રુધિરાભિશરણ તંત્ર આવા શબ્દો વપરાયેલા હોય છે ઉત્સર્જન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર એના સિવાય પણ બોલાય અંતઃસ્ત્રાવી તંત્ર એ બોલાય પણ બોલીએ પાછા ચલો આટલા ટોપિક શેમાં હતા જીવવિજ્ઞાનમાં એવા જ ટોપિક્સ ધોરણ સાતની ચોપડીમાં પર્યાવરણમાં શું કહે છે પાણી એક અમૂલ્ય સ્ત્રોત પાણી આપણને ક્યાંથી મળે છે યસ યસ બેન બધું પણ આવું ટેટ વનમાં પણ બધું બેન ટેટ ટુમાં પણ બધું બધું પણ છે આ બધું જ આપણે હો પાણી એક અમૂલ્ય સ્ત્રોત પાણી ક્યાંથી મળે છે પાણીને જાળવવા શું શું કરવું જોઈએ પાણી દૂષિત કઈ રીતે થાય છે બધી ચર્ચા જંગલો આપણી જીવાદોરી મિત્રો જંગલોનો પણ પ્રશ્ન આવતો હોય છે કે એમેઝોનના જંગલો એ પૃથ્વીના લીલા ફેફસા કહેવાય એના સિવાય મિત્રો એમાં ને એમાં જંગલોમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ મળે છે જેમ કે કાગળનો કાચો માવ મળે છે ખેરના વૃક્ષમાંથી કાથો મળે છે મૌડામાંથી આલ્કોહોલ બને છે આ બધી જંગલોની પેદાશો છે માટે જંગલો આપણી જીવાદોરી તરીકે ઓળખાય છે જંગલો આપણી જીવાદોરી દૂષિત પાણીની વાર્તા કે ભાઈ દૂષ પાણી દૂષિત કઈ રીતે થાય છે દૂષિત પાણી પીવાથી કયા કયા રોગો થાય છે અને દૂષિત પાણીને દૂષિત થતું અટકાવવા માટે શું કરવું જોઈએ આ બધી ચર્ચા આપણે આપણે એમાં જોવાની છે ટૂંકમાં ત્યાં પાણીનું પ્રદૂષણ આ શબ્દ ભણવું પડશે આ જળ પ્રદૂષણ એવો શબ્દ ભણવો પડશે બોલો રેડી આટલી ચર્ચા કયા ધોરણમાં ધોરણ સાતની ની ધોરણ સાતમાં માં આપણે આટલી ચર્ચા જોવાના છીએ હવે ધોરણ સાતથી પાછા આગળ વધીએ ધોરણ આઠમાં આવી જઈએ ચલો ધોરણ સાતમાં રેડી મિત્રો આ જે ટોપિક્સ લખ્યા છે ને એ તમને જાણકારી માટે લખ્યા છે હજુ આમાંય વધારે આવે સાહેબ આમાં વળી શું આવે તો યાદ કરો મિત્રો ધોરણ સાતની ચોપડીમાં અનુકૂલન આવે બોલો પ્રાણીઓમાં અનુકૂલન આવે કે ના આવે મને કોમેન્ટ્સ કરો હા આટલી મોટી કોમેન્ટ્સ ના કરો હો બેન

પ્રશ્ન મિત્રો અનુકૂલનમાં આટલી વાતો જોવી પડે ઊંટના રણપ્રદેશમાં રહેવાના અનુકૂલનો માછલીના પાણીમાં રહેવાના અનુકૂલનો કમળના પાણીમાં ખીલવાના અનુકૂલનો બાવળના રણપ્રદેશમાં પ્રદેશમાં ઉગવાના અનુકૂલનો પેગ્વિનના અનુકૂલનો ધ્રુવીય રીંછના અનુકૂલનો આ બધી ચર્ચા આપણે એમાં જોવી પડે આ ઉપરાંત મિત્રો હજુ પણ વન્યજીવોનું સંરક્ષણ આ બધી જ ચર્ચા આપણે પર્યાવરણના સંદર્ભમાં જોવી પડે બોલો રેડી કે વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે તમે બધા શું કરશો તો આપણે અભયારણ્ય બનાવીશું કાં તો રાષ્ટ્રીય ઉદ્યાન બનાવીશું કાં તો પછી જૈવ આરક્ષિત ક્ષેત્રનું નિર્માણ કરીશું એટલે કે ભાયોસ્પિયર રિઝર્વ બનાવીશું ચાલ કમ્પ્લીટ આટલી વાતો આટલી વાતો સુધી રેડી હો તો ફટાફટ મેસેજ ચલો ભાઈ આટલી વાતો સુધી રેડી ભાઈ આજના લેકચરમાં તમને ફાસ્ટ લાગે તોય ચિંતા ના કરતા આજે તો મારે સમજ આપવાની છે સમજ બધી આપવાની છે એટલા માટે હા તમને એવું લાગે કે આ સાહેબ તો દેહ ધનાધન ફાસ્ટ જાય છે આ બધું આપણે ડીપમાં ભણવાનું છે એટલે ચિંતા ક્યાં કરો છો અત્યારે તો માત્ર સમજ ચાલી રહી છે કે ભાઈ સમજ કે આવું આવું આપણે ભણવાનું છે કોઈ વિદ્યાર્થી વર્ષો પહેલાં વર્ષો પહેલાં સાત આઠ વર્ષ પહેલાં આ બધું ભણ્યા હોય અને હવે હવે ધારો કે ધારો કે બી એ બી કોમાં તો આવું આવ્યું ના હોય એમએ એમ કોમાં તો આવું આવ્યું ના હોય બી એડ તો આવું ના હોય એટલે હવે એ બધું ભણવા માટે આપણે પહેલાં એક વખત ગાડીને દોડાઈ દઈએ તો આઈડિયા આવે કે હા હવે પકડી બેહવાનું ગાડીમાં આપણે રેડી તમને આઈડિયા આવી જાય કે યસ આપણે આ પ્રમાણે વાર્તા જોવાની છે આ પ્રમાણે કન્ટેન્ટ આપણે સાંભળવાનું છે ધોરણ આઠની ચોપડીમાં આવી જઈએ તો ધોરણ આઠની બુકમાં છે જીવવિજ્ઞાનમાં સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ સમજીએ સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એટલે ઉપયોગી છે નામના બેક્ટેરિયા લેક્ટો બેક્ટેરિયા લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ઉપયોગી છે સેમ એ જ રીતે મિત્રો વાત કરવા જોઈએ તો સૂક્ષ્મજીવો આપણને નુકસાન પણ કરે છે જેમ કે જેમ કે ટાઈફોઈડ એ બેક્ટેરિયા થી થતો રોગ છે બેક્ટેરિયાથી થતો રોગ એટલે કયો તો ટાઈફોઈડ તો વાયરસથી થતો રોગ એટલે ઓરિક છબડા આ બધી જ ચર્ચા આપણે એમાં જોવી પડશે ચલો નીચે આવી જઈએ કોષ રચના અને કાર્ય મિત્રો કોષનો એક થી બે પ્રશ્નો હોય જ છે અત્યાર સુધીની પરીક્ષામાં વારે વારે કોષનો આ પ્રશ્ન આવી ગયો કોષનો પાવર હાઉસ કોષનો પાવર હાઉસ કોષના પાવર હાઉસ તરીકે કોને ઓળખવામાં આવે છે કણાક સૂત્ર કોષનો પાવર હાઉસ તરીકે કોણ ઓળખાય છે કણાક સૂત્રને ઓળખવામાં આવે છે આ પ્રશ્ન સૌથી વધારે વખત પૂછાયેલો છે આગળ વધીએ પ્રાણીઓમાં પ્રજનન તમે કહેશો સાહેબ વનસ્પતિમાં પ્રજનન વનસ્પતિમાં પ્રજનન પણ સાથે જ જોવાનું છે પણ પ્રજનનની વાતોમાંથી પણ એકાદ પ્રશ્ન આવતો જ હોય છે રીતે ખાલી બોલીને બોલીને સમજાવ અત્યારે લખીને નહીં પ્રાણીઓમાં પ્રજનનના બે પ્રકારો લિંગી પ્રજનન અલિંગી પ્રજનન લિંગી પ્રજનનમાં મિત્રો અંડકોષ શુક્રકોષ અંડપિંડ શુક્રપિંડ ગર્ભાશય અંડવાહિની બધી ચર્ચા બરાબર અલિંગી પ્રજનનમાં દ્વિભાજન બહુભાજન કલિકા સર્જન એ બધી ચર્ચા વનસ્પતિમાં પ્રજનનની વાત કરવા જઈએ તો એમાં બે પ્રકારો પાછા લિંગી અલિંગી લિંગીમાં પાછું નર માદા પૂંકેસર સ્ત્રીકેસર યાદ આવી ગયું બધું ભાઈ આ બધી ચર્ચા આપણે એમાં જોવાની છે નીચે નવો ટોપિક્સ તરુણા અવસ્થા તરફ તરુણા અવસ્થા એટલે મિત્રો જેમ જેમ આપણી ઉંમર વધતી જાય બારથી ચૌદ વર્ષની ઉંમર થાય જ્યારે સ્ત્રી કે પુરુષની ત્યારે આપણામાં જે બદલાવ જોવા મળે છે જે ચેન્જીસ શરીરમાં જોવા મળે છે એના માટે આ હોર્મોન્સ એટલે કે આ બધા માટે હોર્મોન્સ જવાબદાર છે અંતસ્ત્રાવોની વાતો આવશે જેમ કે તમે ગ્રંથિઓ સાંભળી હશે થાઈરોઈડ ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથિ બસ આ બધી ચર્ચા આપણે એમાં જોવાની છે આ બધી જ ચર્ચા આપણે એ ટોપિક્સમાં જોવાની છે ચલો હવે આગળ વધુ હવે સામે આવી જઈએ પર્યાવરણમાં શું જોવાનું સાહેબ તો હવા અને પાણીનું પ્રદૂષણ મિત્રો એમાં એ ખાસ હવા પ્રદૂષણના પ્રશ્નો હમણાં તલાટીમાં પૂછાયા હતા હવાના પ્રદૂષણ કઈ રીતે થાય છે એના નિવારણ માટે શું કરવું જોઈએ સરકારે ક્યારે અધિનિયમ બનાવેલો છે આપણે શું શું પ્રયાસો કરવા જોઈએ એ ક્યુ આઈ શું છે આ બધી જ ચર્ચા આપણે એમાં કરવાની હોય છે સેમ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એટલે કે ખેતરમાં પાક ઉગાડવાથી લઈને ઘરે અનાજ પહોંચાડવા સુધીના તબક્કા યાદ કરો ધોરણ આઠ પ્રકરણ એક એવું કહે છે કે ખેડ ભૂમિને તૈયાર કરવી ખીડીને પછી પાકની રોપણી કરવી પછી પાકને ખાતર આપવું પછી સિંચાઈ આપવી પછી નિંદણ દૂર કરવું પછી એની કાપણી કા લણી કરવી અને સંગ્રહ કરવો બસ આ બધી જ ચર્ચા એમાં કરવાની આવશે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં એનાથી એક સ્ટેપ આગળ મિત્રો એકચ્યુઅલમાં છ સાત આઠ સુધીનું ચલાવવાનું હોય છે પણ આપણે નવ દસનો પણ સમાવેશ કરી લેવાના છીએ આપણે આપણા સિલેબસમાં નવ દસનો પણ સમાવેશ કરી લેવાના છે ચર્ચા એના એ જ હોય પણ કન્ટેન્ટ થોડું વધારે હોય જેમ કે સજીવનો પાયાનો એકમ કોષ ચર્ચા કોષની જ હોય પણ કોષના પ્રકારો સુકોષ કેન્દ્રીય કોષ આદિકોષ કેન્દ્રીય કોષ એકકોષી બહુ કોષી કોષ વનસ્પતિ કોષ બધી જ ચર્ચા એમાં કોષો ભેગા મને શું બનાવે પેશી પેશીના પ્રકારો અધિચ્છદીય પેશી બરાબર વર્ધનશીલ પેશી અન્નવાક પેશી જલવાક પેશી બધી જ ચર્ચા એમાં સજીવોમાં વિવિધતા મિત્રો ધોરણ નવની ચોપડીમાં આ જે ટાઇટલ છે ને સજીવોમાં વિવિધતા એ ખાસ ઉપયોગી છે કેમ સાહેબ એમાં મિત્રો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની વાતો આવતી હોય છે સાહેબ કઈ કઈ વાતો આવતી હોય છે તો જસ્ટ ઉદાહરણથી તમને સમજાવો વનસ્પતિ સૃષ્ટિમાં મેરુદંડી અમેરુદંડી સિદ્ર છિદ્રકાય પૃથ્વી કૃમિ સૂત્ર કૃમી સૂર તુપૂરક એનાથી આગળ સસ્તન વર્ગના જળચર ઉભયજીવી વિહ

એવી જ ચર્ચા ધોરણ નવની ચોપડીમાં આપણે શા માટે માંદા પડીએ છીએ એ ટોપિક્સમાં આગળ વધ્યાનાથી હવે મિત્રો ધોરણ નવની ચોપડીમાં પર્યાવરણમાં અન્ન સ્ત્રોતમાં સુધારણા એટલે કે પાકનું ઉત્પાદન વધારવા માટે આપણે શું કરવું જોઈએ કયા પ્રકારના પોષક દ્રવ્યો વધારે આપવા જોઈએ ને કયા ઓછા આપવા જોઈએ બસ આ બધી જ ચર્ચા આપણે એમાં જોવાની છે અને ધોરણ દસ ની ચોપડીમાં જો અત્યાર સુધી જે ભણ્યા ને આપણે અત્યાર સુધી શું શું ભણ્યા છ થી નવ માં જે ભણ્યા ને ધોરણ દસ માં એ જ આવ પણ થોડું વધારી વધારીને આવે સેમ જેમ કે સજીવોમાં શબ્દ કયો લખ્યો જૈવિક ક્રિયાઓ બધી આવી જાય પોષણ શ્વસન પ્રજનન અંતસ્ત્રાવ સંકલન નિયંત્રણ વહન બધું આવી જાય

ગ્રેગર મેન્ડલનો વટાણાનો પ્રયોગ ચાર્લ્સ ડાર્વીનો ઉત્ક્રાંતિવાદનો પ્રયોગ આ બધી જ ચર્ચા એમાં આવતી હોય કે મારા લક્ષણો મારા છોકરામાં તરી આવે કોના કારણે ડીએનએના કારણે ડીએનએ આરએનએ જનીન રંગસૂત્રો આ બધી જ ચર્ચા એમાં આવશે ચલો અને ધોરણ દસની ચોપડીમાં આપણું પર્યાવરણ એટલે કે પર્યાવરણના ચાર ઘટકો જે નથી કહેતા આપણે વાતાવરણ મૃદાવરણ જલાવરણ અને જીવાવરણ બસ આ ચારે ચાર ની ચર્ચા ચારે ચાર ની ચર્ચા એમાં આવવાની છે નૈસર્ગિક સ્ત્રોતનું ટકાઉ પ્રબંધન એટલે કે આપણા જે સ્ત્રોત છે એની જાળવણી આપણે કઈ રીતે કરી શકીએ ને કઈ રીતે કરવી જોઈએ બોલો કમ્પ્લીટ

કોઈ પણ વિષય હોય ને વિષય એનો શબ્દ બે શબ્દો કાંઈ એના કરતાં વધારે શબ્દોનો બનેલો હોય જેમ કે અહીંયા સંધિ છૂટી પાડવા આશરે તો ઇતિવત્તા હાસ ઇતિવત્તા હાસ તો ઇતિ એટલે શું ઇતિ ઇતિ એટલે અગાઉ અને હાસ એટલે વાતો અગાઉ થયેલી રાજા રજવાડાઓની વાતોનું વર્ણન કરવું જેને આપણે ઇતિહાસ કહીએ છીએ જેને આપણે ઇતિહાસ કહીએ છીએ હવે ભાઈ મને ઇતિહાસ નહીં આવડતો મને શું આવડે છે મને વિજ્ઞાન આવડે છે તો વિજ્ઞાન એ બે શબ્દોનો બનેલો હોય કયા બે શબ્દો તો વી પ્લસ જ્ઞાન વિજ્ઞાન કયા બે શબ્દોનું બનેલો હોય છે વી પ્લસ જ્ઞાન એમ બે શબ્દોનું બનેલું હોય છે જેમાં વી એટલે શું તો વી એટલે વિશિષ્ટ અને જ્ઞાન એ તો શબ્દ જ છે વિશિષ્ટ જ્ઞાન હવે સાહેબ વિશિષ્ટ જ્ઞાન એટલે કેવું જ્ઞાન તો કોઈ પણ વસ્તુનું વિશિષ્ટ જ્ઞાન મેળવવું ને એટલે એ એ શબ્દને એ વિષયને એ ટોપિક્સને શરૂઆતથી લઈને અંત સુધી ભણવું જેને આપણે વિશિષ્ટ જ્ઞાન મેળવ્યું કહેવાય જેમ કે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે સજીવનો પાયાનો એકમ કયો છે સજીવનો બંધારણીય એકમ કયો છે શું બને અંગો અંગો ભેગા મને શું બને અવયવ તંત્ર અથવા અવયવ અવયવ ભેગા મને શું બને તંત્ર અને તંત્ર ભેગા મને શું બને શરીર હવે સમજો સમજો હું શું બોલ્યો કે કોઈપણ પણ કોઈ પણ વિષય હોય કોઈ પણ વસ્તુ હોય કોઈપણ પદાર્થ હોય એની શરૂઆતથી લઈને અંતસુંધીની વાતો કરવી જેને આપણે કહીએ છીએ વિશિષ્ટ જ્ઞાન મેળવ્યું બોલો રેડી ફરીથી શરૂઆતથી લઈને અંતસુંધીની વાતો કરવી જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ વિશિષ્ટ જ્ઞાન મેળવ્યું એવું કહીએ છે હવે વિષય વસ્તુ સમજ્યા ને કે ભાઈ વિજ્ઞાન ભણવું એટલે કોઈ પણ વસ્તુનું વિશિષ્ટ જ્ઞાન મેળવવું પછી ભલે શરીરનું હોય કે પદાર્થનું હોય આપણે અહીંયા શરીરનું વિશિષ્ટ જ્ઞાન સમજ્યા હવે મારો વિષય વિજ્ઞાન છે તો બોલો વિજ્ઞાન કઈ ભાષાનો શબ્દ છે તો વિજ્ઞાન ઉજવાય છે તો દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે અઠ્યાવીસ ફેબ્રુઆરી અઠ્યાવીસ ફેબ્રુઆરી એ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે ચાલ આગળ વધીએ હવે એનાથી ધારો કે મિત્રો તમે એવું પણ સાંભળ્યું હશે તમે એવું સાંભળ્યું હશે તમે ધોરણ છ થી આઠ નવ ની ચોપડી હતી એના ઉપર વિષય લખતા દસની ચોપડી ઉપર શબ્દ લખેલો હોય છે વિજ્ઞાન અને ટેકનોલોજી યસ ટ્વિન્કલ બેન બધું જણાવો બેન છેલ્લે જણાવો દસ મિનિટ આપજો ને મને ધોરણ દસની ચોપડી પર લખેલું હોય છે વિજ્ઞાન અને ટેકનોલોજી યશોરનો તો મને જવાબ આપો ટેકનોલોજી એ કઈ ભાષાનો શબ્દ છે બોલો મને કોમેન્ટ્સ કહો કે વિજ્ઞાન એ તો લેટિન ભાષાનો શબ્દ છે પણ ટેકનોલોજી એ કઈ ભાષાનો શબ્દ છે તો ટેકનોલોજી એ ગ્રીક ભાષાનો શબ્દ છે ટેકનોલોજી કઈ ભાષાનો શબ્દ છે ગ્રીક ભાષાનો શબ્દ છે એનાથી એક સ્ટેપ આગળ જેવી રીતે વિજ્ઞાન દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે એમ ટેકનોલોજી દિવસ ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવાય છે તો ટેકનોલોજી દિવસ ઉજવાય છે અગિયાર મે ક્યારે ઉજવાય છે અગિયાર મે એ ટેકનોલોજી દિવસ તરીકે ઉજવાય છે થઈ ગયા બંને પ્રશ્નો એક સાથે મિત્રો મેં તમને અહીંયાથી ચાર ક્વેશ્ચન આપી દીધા એક સાથે આપણે ચાર ક્વેશ્ચન ભણી લીધા હવે ત્યાંથી આગળ વધું પણ આટલે સુધી રેડી હોય તો ફટાફટ મેસેજ હવે હું મારા વિષયમાં એન્ટ્રી લઈ લઉં છું હવે મારા વિષયમાં એન્ટ્રી લઈ લઉં છું ભાઈ હા મળશે મળશે હો ચિંતા ના કરો પણ તમે બેન જો બુક્સ બાબતે બેન તમારી ટીમનો જ સંપર્ક કરવાનો ટીમ તમને વધારે માહિતી આપશે બેન કારણ કે મને ખબર ના હોય તમને તમને કઈ કઈ બુક્સ મળવાની છે ટીમનો સંપર્ક કરશો ને તમે વોટ્સએપ દ્વારા કે કોલ દ્વારા તમને બધી જ માહિતી આપી દેશે ચલો મિત્રો હવે હું વિષય સ્ટાર્ટ કરું છું કયો વિષય છે વિષય કયો છે ભાઈ જીવ વિજ્ઞાન કયો વિષય સ્ટાર્ટ કરીએ છીએ આપણે હવે જીવ વિજ્ઞાન પ્રશ્નમાં જવાબ છે જુઓ જીવ પ્લસ વિજ્ઞાન જેનામાં જીવ હોય એનું વિશિષ્ટ જ્ઞાન મેળવવું બોલો યશોરનું જેનામાં જીવ હોય એનું વિશિષ્ટ જ્ઞાન મેળવવું સાહેબ જીવ કોનામાં હશે તો મિત્રો જીવ કોનામાં હશે પહેલો જીવ મનુષ્યમાં હોય બીજો જીવ પ્રાણીઓમાં હોય ત્રીજો જીવ વનસ્પતિમાં હોય એટલે કે બધાની વાતો અહીંયા કરવાની છે પ્રાણીઓ મનુષ્ય અને વનસ્પતિ ત્રણેય વાતો અહીંયા કરવાની છે હવે આપણો વિષય છે વિજ્ઞાન તો વિજ્ઞાન વિષયમાં જો વૈજ્ઞાનિકો ના આવે તો આપણને ગમે નહીં બોલો ગમે ખરાબ એક લેક્ચરમાં એક બે વૈજ્ઞાનિકો ના લાવે તો આપણને મજા જ ના આવે આપણને લાગે જ નહીં કે વિજ્ઞાન ભણ્યા બરાબર તો યાદ કરો અહીંયા પહેલી જ વાત બોલું છું કઈ વાત સાહેબ જીવવિજ્ઞાનના પિતા અથવા જનક તરીકે જીવવિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે તો જીવવિજ્ઞાનના જનક એટલે એરિસ્ટોટલ અથવા અરસ્તો જીવવિજ્ઞાનના જનક એટલે કોણ તો એરિસ્ટોટલ અથવા અરસ્તો જીવવિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે એરિસ્ટોટલ અથવા અરસ્તો હવે આખો પ્રશ્ન યાદ રાખજો આખો પ્રશ્ન ફરીથી બોલું છું જીવ વિજ્ઞાન પ્રાણી વિજ્ઞાન બંનેનો જવાબ જીવ વિજ્ઞાન બંનેના કે તો પણ જવાબ એરિસ્ટોટલ અથવા અરસ્તો હા બંનેનો જવાબ એક જ જીવવિજ્ઞાન કહે કે પ્રાણી વિજ્ઞાન કહે તમે કહેશો તો સાહેબ વનસ્પતિ વિજ્ઞાન કે તોય જવાબ તો ના મિત્રો

ચર્ચા ધોરણ છ થી લઈને દસ માં જૈવિક ક્રિયાઓ સાહેબ જૈવિક ક્રિયા કોને કહેવાય જૈવ જૈવિક ક્રિયામાં કોનો કોનો સમાવેશ થાય એમાં શરીરના કેવા કેવા તંત્રો ભાગ ભજવે બધી જ ચર્ચા જોઈએ એક એક બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું જીવન ટકાવી રાખવા માટે ઉપયોગી છે ફરીથી લખ્યો છે શબ્દ કયો લખ્યો છે આપણે તો બધા જ સજીવો એટલે કોઈ પણ સજીવ હોય મનુષ્ય હોય પ્રાણી હોય કે વનસ્પતિ હોય બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ મુખ્ય એટલે કેવી ખોરાક લેવાનો શ્વાસ બહાર કાઢવાનો લોહીને શુદ્ધ કરવાની મગજમાં બધું યાદ રાખવાનું આવી ક્રિયાઓ જે સજીવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે આ બધી જ ક્રિયાઓને આપણે કેવી ક્રિયાઓ કહીએ છીએ ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ પોષણ શ્વસન ઉત્સર્જન ચયાપચય કચરાનો નિકાલ વૃદ્ધિ વહન હલનચલન નિયંત્રણ અને સંકલન પ્રજનન આ બધા જ શબ્દો તંત્ર દર્શાવતા હતા કે ભાઈ આપણે આવા તંત્રો વિજ્ઞાનમાં ભણવાના છે જોજો પાચન તંત્ર શ્વસન તંત્ર તંત્ર ઉત્સર્જન બરાબર આને કહેવાય કંકાલ તંત્ર આને કહેવાય રુધિરાભિષણ તંત્ર આને કહેવાય ચેતા તંત્ર આને કહેવાય પ્રજનન તંત્ર આવા ટોટલ સાત થી આઠ તંત્રો આપણે વિજ્ઞાનમાં ભણવાના આવે જે તમને છ થી દસની ચોપડીમાં અલગ અલગ ધોરણમાં આપેલા હોય જેને આપણે અહીંયા એક કરી દઈએ જેથી આપણને બધા ટોપિક્સના તંત્ર સાથે મળી જાય હવે મિત્રો એમાં આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવું છે કયું ટાઇટલ તો પોષણ આ પોષણ ટાઇટલ એવું છે જેમાંથી પરીક્ષામાં એક પ્રશ્ન એક પ્રશ્ન મિનિમમ આવતો જ હોય છે એક કરતાં વધારે પણ આવી શકે પણ મિનિમમ એકાદ ક્વેશ્ચન આવતો જ હોય છે તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ પોષણ પોષણ એટલે શું પોષણમાં શું શું આવશે બધી જ ચર્ચા બીજી એક વાત તમારી સમક્ષ કરી લો મેં તમને એક કલાક મારા વિષયની મારા કન્ટેન્ટની સમજ આપી હવે મિત્રો એક પ્રશ્ન તમને પૂછી લો તમે હમણાં એક બેને કીધું કે સાહેબ આઈ એમ ઓનલી ટીચર અમે ટીચર બનવા જ આવ્યા છે બેન એમની રીતે સાચા હોઈ શકે પણ હું બીજા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન કરી શકું ને કે ભાઈ તમારે માત્ર ને માત્ર ટીચર જ બનવાનું છે શિક્ષક જ બીજી કોઈ પરીક્ષામાં પાસ થઈ જાઓ ધારો કે ધારો કે સીસી આવે છે હવે પહેલી સીસીની મેઇન્સ હવે લેવાય જ્યારે પણ આવે ત્યારે તો સીસીમાં પાસ થઈ જાવ તો બેન નહીં જવાનું શ્યોર હવે પીએસઆઈ આવે છે પીએસઆઈની પરીક્ષા આપો પાસ થઈ જાવ નહીં જવાનું કોન્સ્ટેબલ આપો ને પાસ થઈ જાઓ નહીં જવાનું પૂછું શું ભાઈ જોઈન્ટ કરવાનું છે કે નહીં તો આપણે એ પ્રમાણે ચર્ચા સ્ટાર્ટ કરીએ ના સાહેબ ગમે તેલી હો પરીક્ષા પાસ થઈ પણ શિક્ષક વગરની નકામી ચલો ફટાફટ ફટાફટ યશોર નો મને કોમેન્ટ્સ કહો હા જે મળે એ લક્ષ્મ લક્ષ્મી જોઈન્ટ કરવાની છે લક્ષ્મી ચાલુ કરવા હવે થોડીક એક કઢાય હા વાત સાચી છે જે મળે લે લેવાની બરાબર છે ચલો હા સમજી ગયા હવે હવે સમજાવો જો મિત્રો સમજાવો સમજાવો શાંતિ સમજજો ધારો કે હું તમને છથી દસનું તો ભણાવીશ જ પણ એના સિવાય અત્યાર સુધી બરાબર છે અત્યાર સુધીની પરીક્ષાઓમાં જે પ્રશ્નો આવ્યા છે ને એ પણ કહેતો રહીશ સાહેબ આ તમે કહેવા શું માંગતા હતા કે ભાઈ અત્યાર સુધીની પરીક્ષામાં એવા પણ પ્રશ્નો પૂછાયેલા છે જે આપણી છ થી દસ ની બુકોમાં ક્યાંય નથી બરાબર સમજીએ હમણાં એક એક વસ્તુ જેમ કે મિત્રો પેલા તો પોષણ કોને કહેવાય પોષણ અંગ્રેજીમાં ન્યુટ્રીશન કહીએ છીએ ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર શબ્દ સમજો ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયા જેને આપણે પોષણ કહીએ છીએ જે ક્યાં નામે ઓળખાય છે પોષણ નામે ઓળખાય છે એટલે કે બહારથી ખોરાક લેવાનો અને શરીરમાં એ ખોરાકમાંથી પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય એને આપણે પોષણ કહીએ છીએ પોષણના મુખ્ય બે પ્રકારો છે સ્વયંપોષી પોષણ ને વિષમ પોષણ એટલે સાહેબ સ્વયં પોષી એટલે જે વનસ્પતિ કે પ્રાણી કે પ્રાણીઓ કોઈ પ્રાણી આવે ને પણ હું બોલું છું જે સજીવ પોતાની જાતે ખોરાક પેદા કરે ને પોતે વાપરે એને સ્વયં પોષી કહેવાય વિષમ પોષી એટલે જે બીજા દ્વારા તૈયાર કરેલા ખોરાકને વાપરે એ વિષમ પોષી પોષણ કહેવાય કેવું પોષણ કહેવાય વિષમ પોષી ચલો સ્વયંપોષી સમજીએ સ્વયંપોષી એટલે શું તો મેં એવું કીધું હમણાં જ જે સજીવ પોતે તૈયાર કરેલા ખોરાકને પોતાની જાતે વાપરે હવે એવું તો એક જ છે વનસ્પતિ જ છે યશોરનો પહેલાં આ ચર્ચા પછી જોઈએ હું પહેલાં બોલી જાઉં લીલી વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે

સૂર્ય આ બધું તમને સમીકરણમાં દર્શાવીશ ખાલી પહેલા કન્ટેન્ટ તો ભેગું કરો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો એ સૂર્યપ્રકાશ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સરળ કાર્બોદિત કાર્બોદિત સરળ એટલે ગ્લુકોઝ સ્વરૂપમાં ખોરાક તૈયાર કરે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ નામે ઓળખવામાં આવે છે મિત્રો પરીક્ષામાં એક નવી પેટર્ન આવી લખી ભાઈ એક નવી પેટર્ન પરીક્ષામાં એ લોકો લાવ્યા છે એક સિમ્પલ ઉદાહરણથી સમજાવ સિમ્પલ ઉદાહરણથી જોજો પરીક્ષામાં એ લોકો કોઈ ગુજરાતી શબ્દ બુકમાં આપેલો હોય અંગ્રેજી એને ગુજરાતી ભાષામાં પૂછશે બોલો આ વિધાનમાં ખબર પડે હું શું બોલ્યો હું શું બોલ્યો એ વિધાનમાં ખબર પડે હું શું બોલ્યો શાંતિથી વિચારો આમ શાંતિથી કે સાહેબ એવું બોલ્યા ગુજરાતી શબ્દને એ લોકો અંગ્રેજી શબ્દ બનાવીને ગુજરાતી ભાષામાં મૂકી દેશે સાહેબ આવું ક્યાંથી બની શકે શબ્દ સમજાવું કઈ રીતે બની શકે જોજો જોજો શાંતિથી જીકે નું ઉદાહરણ આપું છું સી કાઉ છે ચલો ભાઈ આવડે જવાબ આપો બાકી ચિંતા ના કરતા તમારા વિષયમાં ક્યાંય નથી આ શબ્દ પણ મને જે ઉદાહરણ યાદ આવ્યું હું બોલી ગયો અત્યારે મને ઉદાહરણ યાદ આવ્યું કે ભાઈ આ સિમ્પલ છે સી કાઉ હા તેનો અંગ્રેજી અંગ્રેજી વડે ના આપે કિરણ બેન અંગ્રેજી વડને ગુજરાતીમાં કન્વર્ટ કરે જેમ કે બેન હું આવું લખું હું આવું લખું સી કાઉ તો તમે બધા સમજી જાવ

તમિલનાડુનો જે દરિયા કિનારો છે ને ત્યાં આપણને એક દરિયામાં જોવા મળતું જળચર શાકાહારી અથવા ડુંગાંગ બસ આ ડુંગોંગ અથવા ડુંગાંગની જગ્યાએ શબ્દ એ લોકોએ કયો વાપર્યો સી હવે પ્રશ્ન મારે એક્ઝેક્ટ સમજો સી એ શું છે બરાબર ઓપ્શનમાં એવું આપે વિશિષ્ટ જળચર ચાલે ભાઈ હું તમને પૂછું છું 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 પૂછું પૂછું તો નથી વિશિષ્ટ આપે ચાલે વિચારવાનું હો પ્રશ્ન તો સી ઓપ્શનમાં આપે વિશિષ્ટ જળચર ચાલે કે ના ચાલે ચાલે મિત્રો કેમ સાહેબ ચાલે જો તમને ખબર હોય કે કાઉ એ શું છે તો એક પ્રકારનું પ્રાણી જે દરિયામાં જોવા મળે છે પણ શાકાહારી ગાયના જેવું છે એટલે કે વિશિષ્ટ પ્રકારનું છે આ રીતની પરીક્ષામાં પેટર્ન આવી ગઈ છે બોલો હવે તમે જ વિચારો કે પેટર્ન થઈ ગુજરાતી શબ્દ એનો અંગ્રેજીમાં ગુજરાતી ભાષામાં યશોરનો પરીક્ષામાં આ પ્રકારની પેટર્ન વધી ગઈ છે એટલે આપણે ઘણા બધા ઘણા બધા અંગ્રેજી શબ્દોને જોવા પડે જેમ કે સાહેબ આ પ્રકાશ સંશ્લેષણ ને અંગ્રેજીમાં શું કહેવાય તો ફોટોસિન્થેસિસ ઇફેક્ટ હા યાદ રાખવાનું હવે આજ પછી ફોટો ફોટો એટલે સૂર્ય ને ફોટો કહેવાય ફોટોસિન્થેસિસ ઇફેક્ટ પ્રકાશ સંશ્લેષણ સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે આવડતું બધું હોય પણ શબ્દમાં ખબર જ ના પડે યસ લીલી વનસ્પતિ અને કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એટલે કે મોટે ભાગે લીલી વનસ્પતિ આ પ્રકારનું પોષણ દર્શાવતી હોય છે મોટે ભાગે લીલી વનસ્પતિ આ પ્રકારનું પોષણ દર્શાવતી હોય છે હવે જુઓ એનું સમીકરણ તમને આપ્યું સમીકરણ જોજો શાંતિથી લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ એટલે કયો વાયુ લખ્યો કાર્બન ડાયોક્સાઇડ અને કોનો ઉપયોગ કરે છે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક સ્વરૂપે જાતે બનાવે છે ભરપૂર માત્રામાં ઓક્સિજન ભાઈ ઉપર કેમ લખું જગ્યા નથી એટલે બાકી ઉપર નીચે ના લખાય નીચે જ લખાય પણ અહીંયા લખવું તમને મજા ના આવે એટલે તમને સમજાય એ રીતે લખીશું ઓક્સિજન પેદા કરે છે ટૂંકમાં વનસ્પતિ એનો ખોરાક તો બનાવી દીધો સાથે ભરપૂર માત્રામાં ઓક્સિજન પેદા કરી નાખ્યો અને એચ ટુ એટલે પાણી હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ વનસ્પતિએ પાણી ક્યાં પેદા કર્યું તો વનસ્પતિ મિત્રો તમે ઝાડ નીચે બેઠા તમને ઠંડક લાગે છે તડકા ઉભા રહો ઝાડ નીચે ઠંડક કેમ લાગે છે તો લીલી વનસ્પતિ એના પાંદડામાં રહેલા છિદ્રો દ્વારા વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે પાણી મુક્ત કરે છે જેને બાષ્પોત્સર્જનની ક્રિયા કહે છે ચલો હવે અમાને એમાં જોજો વનસ્પતિમાં ધારો કે મિત્રો હું સવારે જમીને આવ્યો છું મારા શરીરમાં જે જમે તો એમાંથી ગ્લુકોઝ હતો એ ગ્લુકોઝ મારે જાય છે જેમ જેમ જરૂર પડે એમ ચાલેકનું ગ્લુકોઝમાં રૂપાંતર જાય છે લીલી વનસ્પતિમાં ઉપયોગમાં ના લેવા હોય તેવા કાર્બોદિત પદાર્થોનો એવા કાર્બોદિતનું સ્ટાર્ચ અથવા મંડકણમાં રૂપાંતરણ થાય છે ફરીથી જેવી રીતે મનુષ્યમાં કે પ્રાણીઓમાં પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ સ્વરૂપે થાય છે એમ વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે કયા સ્વરૂપે થાય છે સ્ટાર્ચ સ્વરૂપે થાય છે ચલો આગળ વધીએ એનાથી એનાથી પાછા એક સ્ટેપ આગળ વધીએ હવે મિત્રો અહીંયાથી તમને મારે બીજી વાત કરવી છે મેં શું કીધું હતું મેં એવો એક પ્રશ્ન કરે તો કે ભાઈ તમારે કોઈ પણ પરીક્ષા આપવાની છે કે બધી જ પરીક્ષાઓ આપવાની છે એટલે કે કોઈ એક જ આપવાની છે કે બધી જ આપવાની છે આવો પ્રશ્ન મેં કેમ કરે તો તમે સમજો કેમ કે કોઈક જનરલ પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કયા કયા છોડમાં અથવા કઈ વનસ્પતિમાં ઝડપી થાય છે તો શેરડીમાં ઝડપી થાય છે હા શેરડીના છોડમાં વધારે ઝડપી થાય બીજા કરતાં હજુ બીજો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કઈ લાઇટમાં ઝડપી થાય છે તો મોટાભાગના વિદ્યાર્થીઓ પીળી લાઇટ ટીક કરે કારણ કે સૂર્યપ્રકાશ પીળી લાઇટ બોલાય સફેદ લાઇટમાં ઝડપી કઈ લાઇટમાં ઝડપી થાય છે સફેદ લાઇટમાં ઝડપી થાય છે યસ હા ટૂંકમાં હું તમને કહેવા શું માગું તમે સમજી ગયા ને આપણે તૈયારી એવી કરવાની જેથી ગમે તેવો પ્રશ્ન આપણને આવડે જ્યારે તમે ડિવાયસોનું પેપર આપવા જાઓ ત્યારે તમને મારું કન્ટેન્ટ યાદ આવવું જોઈએ કે આ સાહેબ કહેતા હતા ચાલો આગળ વધીએ હજુ પણ આગળ વધીએ છીએ આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ બીજા કયા નામે ઓળખાય છે ચલો મને કોમેન્ટ્સ કરો સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ એ અંગાર વાયુ તરીકે પણ ઓળખાય છે કાર્બન ડાયોક્સાઇડ એ દહન શામક આગને હોલવે છે એટલે દહન શામક વાયુ તરીકે પણ ઓળખાય છે દહન સામક વાયુ તરીકે પણ ઓળખાય છે ચલો કમ્પ્લેટ હવે આગળ વધુ પાછો આવી ચર્ચા સાથે તમે મગજમાં જુઓ મિત્રો

એને કેવા સજીવો કહેવામાં આવે છે વિષમ પોષી વિષમ પોષીમાં તેઓ ક્લોરોફિલ ધરાવતા નથી માટે તે પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા નથી જેમ કે બધા પ્રાણીઓ આપણે બધા પોતાનો ખોરાક ક્યાં જાતે બનાવીએ છીએ આપણે કાં તો કાં તો વનસ્પતિ કાં તો પ્રાણી ઉપર આધાર રાખીએ છીએ ફૂગ અમરવેલ વગેરે વિષમ પોષણ વગેરે કેવા વિષમ પોષણ દર્શાવે છે

હું ઉલટેથી સ્ટાર્ટ કરું છું કીટાહારી સાહેબ કીટાહારી એટલે શું આકૃતિ જુઓ તમને યાદ આવી જશે જોજો આકૃતિ જોજો આકૃતિનો આકાર જો કેવો આકાર છે આનો આનો આકાર કેવો છે તો સુગ્રીના માળા જેવો આકાર સુગ્રીના માળા જેવો આકાર છે આ વનસ્પતિ શું કરે છે તો આ વનસ્પતિ પોતાની જાતે ખોરાક તૈયાર નથી કરતી શું કરે છે જ્યારે કોઈક સૂક્ષ્મ જીવ એ એની અંદર એન્ટર થાય જ્યારે કોઈક સૂક્ષ્મ જીવ

પણ આ વનસ્પતિનો આકાર એક કળશ જેવો છે જો છે કે નહીં કળશ જેવો આકાર એટલે પણ અને બીજું ઉદાહરણ યાદ રાખજો જે બુકમાં નથી આપેલું વિનસ મક્ષીપાસ વિનસ મક્ષીપાસ નામની વનસ્પતિમાં પણ કયા પ્રકારનું પોષણ જોવા મળે છે કીટાહારી પોષણ જોવા મળે છે કયા પ્રકારનું પોષણ કીટાહારી ચલો હવે બીજું ઉદાહરણ અહીંયા મિત્રો કીટાહારી પોષણ આગળ વધીએ આટલે સુધી રેડી મિત્રો આકૃતિ એટલા માટે લાવીએ છીએ જેથી તમને બરાબર આઈડિયા આવી જાય કે આ પ્રકારની ચર્ચા આપણે જોવાની છે યસ આ પ્રકારની ચર્ચા આપણે એમાં જોવાની છે ચલો બીજું મૃતોપજીવી જીવી સાહેબ મૃતોપજીવી એટલે શું મૃતોપ ધારો કે તમે ઘરે બ્રેડ કાં તો બ્રેડ કાં તો પાવ લાવ્યા હો એ બ્રેડ કાં તો પાવ જ્યારે વાસી થઈ જાય અઠવાડિયા દસ દિવસ થાય એટલે વાસી થઈ જાય એ વાસી બ્રેડ કે પાઉ એ મરી ગયું કહેવાય એટલે એમાંથી પોષણ મેળવીને એમાંથી પોષણ મેળવીને એ વનસ્પતિ આગળ વધતી જાય એટલે કે એને કહેવાય મૃતોપજીવી મૃત ભાગમાંથી મૃત ભાગમાંથી પોષણ મેળવવું મૃત ભાગમાંથી પોષણ મેળવવું એના માટે શબ્દ વપરાયો છે મૃતોપજીવી શબ્દ કયો વપરાયો છે મૃતોપજીવી ઉદાહરણ તરીકે જુઓ મિત્રો આ છે મૃતોપજીવી વનસ્પતિનું ઉદાહરણ મૃતોપજીવી પોષણ દર્શાવતી વનસ્પતિ કોણ કોણ આવે તો મશરૂમ અથવા મ્યુકર મશરૂમ અથવા મ્યુકર મ્યુકર એટલે બિલાડીનો ટોપ એટલે આકૃતિમાં બિલાડીનો ટોપ દર્શાવ જેથી તમને આઈડિયા આવે આ મશરૂમ અથવા મ્યુકર છે એ મૃતોપ જીવી મૃત ભાગમાંથી વનસ્પતિનો જે મૃત ભાગ હશે કોઈ કોઈપણ સજીવના મૃત ભાગમાંથી તે પોષણ મેળવતી હશે મૃદ પોષણ મેળવતી હશે અને આ શું છે પરોપજીવી તો મિત્રો પરોપજીવી પરોપજીવી એટલે શું બીજાના ઉપર પરોપકાર કરતા કરતા પરોપજી બીજામાંથી પોષણ મેળવીને આગળ વધવું બરાબર છે બીજા પર આધાર રાખી બીજા પર આધાર રાખી પોષણ મેળવવું આધાર રાખી પોષણ મેળવવું જેને કહેવાય છે પરોપજીવી પોષણ જેમ કે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે દર્શાવેલું છે અમરવેલ અમરવેલ અને અડુની વેલ અમરવેલ અને અડુની વેલ એ કયા વેલ એ કયા પ્રકારનું પોષણ છે તો એ પરોપજીવી પોષણનું ઉદાહરણ છે હા અમરવેલ એ કયા પ્રકારનું પોષણ દર્શાવે છે તો તે પરોપજીવી પોષણ દર્શાવતી વનસ્પતિ છે અત્યાર સુધીની ચર્ચા કોની કરી તો મિત્રો અત્યાર સુધીની બધી જ ચર્ચા વનસ્પતિમાં પોષણની હતી યસ વનસ્પતિમાં પોષણની હતી હવેની જે ચર્ચા આવશે હવેની ચર્ચા એ શેમાં આવશે તો પ્રાણીઓમાં પોષણમાં આવશે હવે મિત્રો સ્વાભાવિક વાત છે પ્રાણીઓમાં પોષણ હંમેશા કયા પ્રકારનું હોય તો પ્રાણીઓમાં પોષણ હંમેશા વિષમ પોષી પ્રકારનું હોય કેમ કે પ્રાણીઓ હંમેશા બીજા ઉપર આધાર રાખતા હોય પ્રાણીઓ હંમેશા બીજા ઉપર જ આધાર રાખતા હોય અહીંયા મિત્રો પ્રાણીઓમાં પોષણની વાત કરવા જઈએ તેમાં આપણે પાચન તંત્રની સમજ લેવી પડશે બોલો યશોરનું કે ભાઈ સજીવોમાં ખોરાકનું પાચન કઈ રીતે થાય છે શરીરમાં ખોરાકનું પાચન કરીને તેમાંથી પોષક દ્રવ્યો કઈ રીતે મળે છે બસ આ બધી જ ચર્ચા આપણે એમાં જોવાની છે તો પાચન તંત્રમાં આ બધી જ ચર્ચા આપણે જોવાની છે તો ચલો સ્ટાર્ટ કરીએ હવે

તો ધોરણ સાતની બુકમાં ધોરણ દસ ની છે બંનેને ભેગા કરીને હું આખી સમજ આપવાનો છું જો અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય યકૃત આવા અંગોની વાતો આવવાની છે હવે કોઈ પણ તંત્ર સ્ટાર્ટ કરીએ કોઈ પણ તંત્ર સ્ટાર્ટ કરીએ જેમ કે મિત્રો અહીંયા કયું તંત્ર આપણે બોલ્યા છીએ અહીંયા આપણે કયું તંત્ર બોલ્યા છીએ તો અહીંયા આપણે બોલ્યા છીએ સ્પેશિયલી કયું તંત્ર તો અહીંયા આપણે બોલ્યા છીએ તંત્ર હવે પાચન તંત્રનું કાર્ય કયું છે પાચન તંત્રનું કાર્ય કયું છે એ કાર્ય પહેલાં આપણે સમજવું છે કે પાચન તંત્ર કઈ રીતે કામ કરે છે

ખોરાક ક્યાં આવ્યો મોઢામાં મોઢામાં શું હશે એટલે કે મુખ એ પાચન તંત્રની શરૂઆતનું અંગ કહેવાય મુખ એ શું કામ કરશે તો મુખ એ ખોરાકને ચાવીને ઝીણો કરવાનું કાર્ય કરશે મુખમાં ખોરાકને ચાવીને ઝીણો કરવાનું કામ કોના દ્વારા થશે દાંત દ્વારા કેટલા દાંત હશે મોઢામાં બત્રીસ દાંત સાંભળજો કેટલા દાંત હશે બત્રીસ દાંત બત્રીસ દાંત છે ટોટલ હવે હજુ પ્રશ્ન પેલા બધું સમજી લેજો તમને તમને તો એ કાયમ માટે યાદ રહી જશે મોઢામાં કેટલા દાંત 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 ઉપર શેનું આવરણ હોય છે ઇનેમલનું ઇનેમલનું આવરણ હોય છે આ ઇનેમલનું રાસાયણિક નામ બોલાય છે કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ ફોસ્ફેટ હવે સાંભળજો જ્યારે મારા મોઢાની અંદર પીએચ પાંચ પોઈન્ટ પાંચથી ઘટી જાય જ્યારે મારા મોઢામાં પીએચ પાંચ પોઈન્ટ પાંચથી ઓછી થાય ને ત્યારે ત્યારે મારા ઇનેમલનું લેયર હતું ને દાંત ઉપરનું એ તૂટી જાય છે એ તૂટી જાય ને તો દાંતને સડો લાગી જાય એ તૂટી જાય તો દાંતને સડો લાગી જાય જેને આપણે કહીએ છીએ ક્ષયન શું કહીએ છીએ ક્ષયન દાંતનું ક્ષયન થયું કહેવાય હવે આમાં પાછા સાંભળજો સાંભળજો પાછા આપણા મોઢામાં ટોટલ દાંત કેટલા બત્રીસ દાંત કેટલા પ્રકારના ચાર પ્રકારના રાક્ષી દાંત છેદક દાંત અગ્ર દાઢ અને મોટી દાઢ એમ ટોટલ ચાર પ્રકારના હવે હજુ સાંભળજો આખું ભાઈ રેડી છો કે નહીં પહેલાં ચાલો મને ફટાફટ કન્ફર્મેશન મેસેજ આપો તો જ આગળ વધુ હો બરાબર મને તો ખબર પડે તમે જાગો છો કે હોઈ ગયા છો ચાલો મુખમાં શું કાર્ય થયું ખોરાકને ચાવવાનું કાર્ય થયું હવે કોઈક વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ મુખમાં બીજું કંઈ કામ ના થાય તો મિત્રો સાંભળજો હા યસ બેન હવે કોઈક વિદ્યાર્થીને પ્રશ્ન થાય સાહેબ મુખમાં લાળ નહીં ભળે મિત્રો લાળ છે ને આ મુખ કહેવાય આ ભાગ આ જે ભાગ છે ને એને મુખ ગુહા કહેવાય હવે ખોરાકનો કોળિયો આપણે ચાવતા હોઈએ છે એમ જેમ જેમ ચાવીએ ને એમ એ મુખ ગુહામાં લાળ ભળતી જાય એ લાળ શું કામ કરે તો ખોરાકના કોળિયાને પોછો અને ચીકણો બનાવવાનું કામ કરે જો ખોરાક પોચો અને ચીકણો બનતો જાય એટલે કે ખોરાકને પોચો ચીકણો બને એનામાં લાળ ભળે લાળનું આવરણ થઈ જાય જેથી ખોરાકનો કોળિયો જ્યારે ઉતરે ને ત્યારે અંદર એમાં વચ્ચે ક્યાંય ફસાઈ રહે નહીં કેમ કે એના ઉપર લાળનું આવરણ થઈ ગયું ચીકાશ વાળું કોળીઓ ડાયરેક્ટ નીચે ઉતરી જાય બોલો કમ્પ્લીટ હવે આ મુખ ગુહાની અંદર ખોરાકના કોળિયામાં લાળ રસ ભળ્યો આ લાળ રસમાં ટાઈલિન અને એમાઇલેજ નામના ઉત્સેચકો હોય છે લાળ રસમાં કયા ઉત્સેચકો હોય છે ટાઈલીન અને એમાઇલેજ નામના ઉત્સેચકો હોય છે જે ખોરાકને પોચો અને ચીકણો બનાવવાનું કામ કરે છે ખોરાક કેવો બનશે પોચો અને ચીકણો એના કારણે હવે મિત્રો નીચે ખોરાક અન્નનળીમાં પહોંચ્યો અન્નનળી શું કામ કરશે અન્નનળી એક જ કામ કરે આ નળી ખોરાકને જઠર સુધી પહોંચાડે ક્યાં સુધી પહોંચાડે જઠર સુધી પહોંચાડે હવે તમારો ખોરાક અન્નનળીમાંથી જઠરમાં પહોંચી ગયો છે બોલો યશોરનો અન્નનળીમાંથી ખોરાક ક્યાં પહોંચી ગયો છે જઠરમાં પહોંચી ગયો છે ઓકે ખોરાક જઠરમાં આવી ગયો હવે તમે શું ભણે અત્યાર સુધી તો મિત્રો અત્યાર સુધીની ચોપડીઓમાં આપણને એવું ભણાવવામાં આવેલું છે કે જઠર એ ખોરાકને વલોવાનું કામ કરે જઠર ખોરાકને વલોવાનું કામ કરે બોલો યશોરનો આપણને એવું ભણાવવામાં આવેલું છે પણ એકચ્યુઅલમાં શું કામ કરે એ આજે સમજવું છે તમે કોઈ પણ ખોરાક લીધો હોય શાક રોટલી ખાધો હોય કે દાળ ભાત ખાધો હોય કે પનીર સબ્જી ખાધી હોય તમે જે પણ ખાધું હોય સમજો વાતને તમે જે ખાધું છે એમાં એમાં જીવાણુઓ હશે તો હા મિત્રો તમે ભલે લોટને દસ વખત ચાણ્યો હોય પણ એમાં જીવાણુઓ હોઈ શકે નાના જે આપણને આંખે ના દેખાય એટલે હવે શું થશે સમજો કયું તંત્ર ભણી રહ્યા છો પાચન તંત્ર શું કાર્ય હતું શું કાર્ય હતું ભાઈ પાચન તંત્રનું ખોરાકનું પાચન કરીને તેમાંથી પોષક દ્રવ્યો મેળવવા હવે તમે જે ખોરાક લીધો અહીંયાથી એ જઠરમાં પહોંચી ગયો હવે તમે જે ખોરાક લીધો એમાં સાથે જીવાણુ આવી ગયા છે હવે જો તમે એ જીવાણુઓને નહીં મારો તો એ જીવાણું બધા રેડી જીવાણું મારવા પડશે એનો મતલબ ગુજરાતી ભાષામાં એવો થયો કે સાંભળજો જઠરમાં શું કામ થશે તો ખોરાકમાં રહેલા જીવાણુઓનો નાશ કરવા માટે જઠરમાં

એસિડ કંઈ જોવે ખરા ઉદાહરણથી સમજાવ ઉદાહરણ કે મિત્રો એવું કોઈ ઇન્ટેન્સ નહીં આપણા ઉદાહરણ કેવા હશે જે મોઢે યાદ આવે તરત બોલી જાય એના ઉદાહરણ કહેવાય વિચારવા રહું તો કાલે વિચાર ના આવે ધારો કે મારી ઈચ્છા છે કે કોઈ છોકરી ઉપર એસિડ નાખવો છે હવે હું એવું વિચારું આમ મગજમાં વિચારું મારે છોકરી ઉપર એસિડ નાખવો છે પણ એ છોકરીની આંખોએ એસિડ ના પડવો જોઈએ એના મોઢા ઉપર પડ્યો તો ચાલશે એવું વિચારો આમ ધીમે રીને નાખવું એમ એવું તો બને નહીં હવે શું થશે સમજો એસિડ કશું સારું ખોટું ના જોવે એસિડ એવું જોવે કે ભાઈ આપણે આંખોની નજીક નથી જવાનું હલો હાલો એ યસ ચાલો વન યસ હવે સાંભળજો મિત્રો મેં શું કીધું તું ઉદાહરણ એવું આપતું હતું હું કોઈ છોકરી ઉપર ભાઈ ઇન્ટેન્સ એવું નહીં હો આ પહેલા જ કીધું ઉદાહરણ જેમ યાદ આવે એવું જાતે એસિડ કરો મારે એ છોકરીના આંખે નથી પડવાનું પડવાનું એના ગાલે છે ના મિત્રો એસિડ કંઈ સારું ખરાબ જોવે નહીં એસિડ તો ગમે તેમ પડી જાય મતલબ ગમે તેમ નુકસાન કરી દે સેમ એવું સાંભળજો હવે આ એસિડ છે એ જઠરની દીવાને નુકસાન પહોંચાડે કે ના પહોંચાડે પહોંચાડી શકે એટલે હવે મારે કોને બચાવવી પડશે આ જઠરની દીવાલને બચાવી પડશે જઠરની દીવાલનું જઠરની દીવાલનું એસિડ સામે રક્ષણ આપતો પદાર્થ એટલે શ્લેષ્મ એ પણ જઠરમાં જ પેદા થઈ ગયો પ્રશ્ન ફરીથી જીવાણુનો નાશ કોણે કર્યો હાઇડ્રોક્લોરિક એસિડે જઠરની દીવાલને બચાવી કોનાથી એસિડથી શ્લેષ્મય બોલો આટલે સુધી રેડી આટલે સુધી રેડી હોય તો ફટાફટ મેસેજ હવે હું જઠરમાં પહોંચી ગયો છું જઠરમાં બેક્ટેરિયા નથી રહ્યા ખોરાક બેક્ટેરિયા વગરનો થઈ ગયો છે ઓકે હવે જઠરમાંથી ખોરાકને આગળ લઈ જાઉં જઠરમાંથી ખોરાક આગળ ક્યાં આવશે નાના આંતરડામાં આવશે ક્યાં આવશે ખોરાક નાના આંતરડામાં એન્ટર થઈ ગયું હવે સાંભળજો નાનું આંતરડું શું કામ કરે સમજીએ શું કામ કરે ને એના પેલા હોય હું લોચા પડ્યા પાછા એ સમજી લઈએ હવે આપણું ટાઇટલ શું ભણીએ છે બેન પાચન તંત્ર પાચન તંત્ર કાર્ય શું ભણે ખોરાકનું પાચન કરીને તેમાંથી પોષક દ્રવ્યો મેળવવા ઓકે ખોરાકનું પાચન કરીને તેમાંથી પોષક દ્રવ્યો મેળવવા હવે એક વાત તમને જણાવું સાંભળજો વાત કેવી જઠરમાંથી ખોરાક ક્યાં પહોંચ્યો નાના અંતરડામાં હવે બીજી વાત ધારો કે એક મોટું પાત્ર છે એ પાત્રમાં દૂધ ભરેલું છે એ દૂધની અંદર હું લીંબુનું એક ટીમ્પુ નાખું લીંબુનું એક ટીમ્પુ દૂધમાં નાખું છું બોલો દૂધ ફાટી જાય કે રે બધાને ખબર છે લીંબુનું તમે એક ટીમ્પુ નાખો કે એક લિટર નાખો દૂધ ફાટી જાય તો ફાટી જાય યશ્વર નો સેમ એ જ રીતે મિત્રો બે મારા જઠરમાં કયો એસિડ પેદા કરે તો મંદ કે સાંદ્ર એસિડ ભલે મંદ પેદા કર્યો હોય પણ ખોરાક કેવો બની ગયો તો મારો ખોરાક બની ગયો એસિડિક મારો ખોરાક કેવો બની ગયો એસિડિક બની ગયો એસોળનો એસિડિક ખોરાકમાંથી કોઈ દિવસ પોષક દ્રવ્યો ના મળે તમે ધોરણ દસમાં આવું ભણ્યા હતા એસિડ પ્લસ બેઝ બરાબર ક્ષાર પ્લસ પાણી બરાબર એનો મતલબ હવે સમજુ આ પ્રક્રિયાને આપણે કહેતા હતા તટસ્થિકરણની પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેતા તટસ્થિકરણની પ્રક્રિયા એનો મતલબ એવો થઈ ગયો કે ખોરાકને તમારે જો તટસ્થ કરવો હોય તો તમારે એસિડની અંદર બેઝ નાખવો પડે કેમ કે તમારો ખોરાક અત્યારે એસિડિક થઈ ગયો છે ભલે આંતરડામાં ખોરાક પહોંચી ગયો પણ કયો ખોરાક છે એસિડિક એમાંથી પોષક દ્રવ્યો કંઈ મળે નહીં એમાંથી પોષક દ્રવ્યો મળે નહીં ખોરાકને તટસ્થ કરવું હોય ને તો તૈયાર કર તૈયાર કરીએ આપણે યકૃતને liver ને તૈયાર કરીએ યકૃત શું કહે છે કે હું પિતરસ પેદા કરું છું યકૃત સુતપન કરે છે પિતરસ ઉત્પન્ન કરે છે સાંભળજો વાતને સાંભળજો યકૃત એ જ liver એજ પિતરસ પેદા કરે પણ યકૃતમાં બહુ જગ્યા હોતી નથી એટલે યકૃત એવું કહે છે કે હું પિતરસને મોકલું ક્યાં તો પિતરસ એવું કહે છે હું પિતાશયમાં પહોંચી જાઉં હું ક્યાં પહોંચી જાઉં પિતાશયમાં પહોંચી જાઉં છું એટલે જેવો પ્રશ્ન તેવો જવાબ જો પ્રશ્ન એમ આવે શરીરમાં પિતરસ કયા અંગમાં ઉત્પન્ન થાય છે

હવે નાનું આંતરડું એ શું કામ કરશે શરીરને જરૂરી પોષક દ્રવ્યોનું શોષણ શરીરને જરૂરી પોષક દ્રવ્યોનું એટલે કે આપણા શરીરમાં જે પણ પોષક દ્રવ્યોની જરૂરિયાત છે જેવા કે પ્રોટીન ચરબી વિટામિન ખનીજ ક્ષાર એ બધા પણ જો પ્રશ્ન તમને એવો પૂછાય પ્રશ્ન સાંભળજો જો પ્રશ્ન એવો પૂછાય શરીરમાં પ્રોટીનનું અંશતઃ પાચન પ્રોટીનનું અંશતઃ પાચન અંશતઃ એટલે થોડું ઘણું જો પ્રશ્નમાં આવું લખ્યું હોય અંશતઃ પાચન તો જવાબ જઠર ટીક કરવું અંશતઃ ના લખ્યું હોય તો નાનું આંતરું ટીક કરવું એટલે કે શરીરને જરૂરી થોડું ઘણું પ્રોટીન તો થોડું ઘણું પ્રોટીન તો જઠરમાં જ શોષાઈ જાય છે બાકી વધારાનું પ્રોટીન પછી નાના આંતરડામાં શોષાય છે હવે નાના આંતરડામાંથી શરીરને જરૂરી બધા પોષક દ્રવ્યો મળી ગયા હવે ખોરાક ક્યાં ગયો મોટા અંતરડામાં અમે તો શાંતિથી વિચારો ધારો કે શરીરને જરૂરી પોષક દ્રવ્યો તો શોષાઈ ગયા પણ જે બિનજરૂરી કચરો વધ્યો હશે એ આગળ મોટા અંતરડામાં પહોંચ્યો એ બિનજરૂરી કચરામાંથી એ જે કચરો હશે આપણો એમાંથી વધારાના પાણીનું શોષણ એટલે કે પાણીનું પુનઃ શોષણ પાણીનું પુનઃ શોષણ કરવાનું કામ કોણ કરે છે પાણીના પુનઃ શોષણનું કામ કોણ કરે છે તો પાણીના પુનઃ શોષણનું કામ કરે છે મોટું આંતરડું બીજી બધી વાતો ડિટેલમાં જોઈએ છે ભાઈ તમને પ્રશ્નો હજુ ઘણા બધા છે મને ખબર છે તમને પ્રશ્ન છે સાહેબ નાના આંતરની લંબાઈ કેટલી છે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ કયા નામે ઓળખાય નાનું આંતરું કેટલા ભાગમાં વહેંચાયેલું હોય મોટું આંતરડાની લંબાઈ કેટલી છે બધા જ પ્રશ્નો તમારા મગજમાં છે મને ખબર છે બધાના જવાબ આપવાના જ છે પણ હાલ કેવું એક ડાયગ્રામ મગજમાં ફિટ કરીએ છે કે ખોરાક ક્યાંથી ક્યાં ફર્યો અને પછી એ ડિટેલમાં જોઈએ છે હવે શરીરને જરૂરી પોષક દ્રવ્યો પણ મળી ગયા અને પાણી પણ શોષાઈ શોષાઈ ગયું ગયું પોષક મળી ગયા નાના પાણી મોટા બરાબર બંને વાતો થઈ ગઈ હવે મિત્રો જે બિનજરૂરી કચરો વધ્યો જે બિનજરૂરી કચરો વધ્યો છે એનું એનો નિકાલ એનો સંગ્રહ એનો બિનજરૂરી કચરાનો સંગ્રહ બિનજરૂરી કચરાનો સંગ્રહ કઈ જગ્યાએ થાય છે તો જગ્યાએ થાય છે તો બિનજરી કચરાનો નિકાલ મળે થાય છે કોના વા થાય છે મળદ્વાર વાટે થાય છે બોલો સમજાય દીધું મેં તમને તંત્ર હવે બધું પરફેક્ટ જોઈએ હવે પરફેક્ટ તો દરેક સ્લાઇડ અંગો વાઇઝ અલગ અલગ હવે સમજવાનું કામ આવ્યું આ તો મેં તમને સિમ્પલ ભાષામાં એક તંત્ર સમજાવ્યું જુઓ કે ખોરાક આ રીતે ફરતો ફરતો અહીંયાથી અહીંયા સુધી આવે એમ મળાશય મળદ્વાર વાટે બહાર આવે બિનજવે કચરો હવે જો મુખ ડિટેલમાં બધી વાતો સ્ટેપ બાય સ્ટેપ એક એક લાવું છું એક એક વાતો લાવું છું જુઓ મુખ ગુહા આ જે અંદરનો ભાગ છે ને આ ભાગ એનો મુખ ગુહા કહેવાય આને મુખ કીધું તું આપણે બરાબર ચલો જીભ મિત્રો જીભની વાતો અત્યારે નહીં કરીએ તમારી જાણકારી માટે આપી દઉં છું બાકી જીભની વાતો હું ક્યાં કરીશ ખબર છે જીભ એ શું છે પહેલાં તમને ખબર છે ચાલો ભાઈ ફટાફટ કોમેન્ટ્સ તંત્રમાં ખબર પડી ગઈ એક વખત બેન ફટાફટ કોમેન્ટ્સ જીભ એ શું છે પહેલાં સમજો જીભ એ શરીરની ઇન્દ્રી કહેવાય ઇન્દ્રિયની વાતો હું પાંચે પાંચ ઇન્દ્રિયોનું કનેક્શન મગજ સાથે હોય છે એટલે એની વધારે વાતો હું ચેતા કરવાનું છું વધારે વાતો કયા તંત્રમાં આવવાની છે આવવાની છે ઓકે ચેતા તંત્ર જ્યારે ભણાવ ત્યારે બધું જ કહીશ અત્યારે નહીં કેમ સાહેબ શરીરમાં સંવેદી અંગો શરીરમાં ઇન્દ્રિયો પાંચ ચામડી જીભ નાક કાન અને આંખ બરાબર હાલ ખાલી તમે સાંભળી લો ખરા જીભ માનસલ અંગ છે જીભના આગળના ભાગે આ જે ભાગ છે આગળનો ત્યાં ગળ્યો અથવા મીઠો સ્વાદ બંને સાઈડમાં ખાટો સ્વાદ પાછળના ભાગે ખારો સ્વાદ અને ખારો તુરો અને કડવો એમ બધા સ્વાદ પણ જીભમાં તીખાસનો સ્વાદ હોતો નથી સાહેબ આવું વાકે તમે કેમ લખ્યું તીખો સ્વાદ જીભ ઉપર નથી તો તમને પ્રશ્ન તો સાહેબ મરચું તો તીખું લાગે છે બોલું લાગે છે કે નહીં મરચું આપણને તીખું લાગે છે કે નહીં તો પ્રશ્ન મરચાંની તીખાશ કોને આભારી છે તો મરચાંની તીખાશ એ તેમાં રહેલા કેપ્સિનને આભારી છે મરચાની તીખાશ એ તેમાં રહેલા કેપ્સિન ફરીથી મરચાંની શાને આભારી છે તેમાં રહેલા કેપ્સિન નામના દ્રવ્યને આભારી છે એટલે આગળ વધવું હવે હવે બધી વાતો આવી ગઈ જો મુખમાં હવે બધું જ લખેલું છે સાત વર્ષનાથી પાંચ છ બધા દાંત આવી જાય છ સાત વર્ષે દાંત પડવા માંડે અને સોળ સત્તર વર્ષે એ દાંત આવી પણ જાય જે દાંત પડ્યા અને પાછા આવી ગયા ને એનો દુધિયા દાંત કહેવાય એ દુધિયા દાંતની સંખ્યા વીસ છે અને બીજા બાર એ કાયમી દાંત એ કોઈ દિવસ તમારા પડતા નથી મજબૂત હોય એટલા બધા પડે નહીં દાંત એ જોજો પ્રશ્ન જોજો મિત્રો તમે પરીક્ષામાં પ્રશ્ન નથી જોતા તમે તમારું પસંદ પડે ને પ્રશ્ન બનાવી દો છો આ રીતે ના બનાવાય પરીક્ષામાં હંમેશા જે પ્રશ્ન આપેલો હોય ને એના સંદર્ભમાં તમારે વિચારવું પડે પરીક્ષામાં આપણે બનાવેલો પ્રશ્ન ચાલે નહીં

તો ઇનેમલ અથવા કેલ્શિયમ ફોસ્ફેટ દાંતુ આવરણ છે કેલ્શિયમ ફોસ્ફેટ નું હવે મિત્રો આ કેલ્શિયમ ફોસ્ફેટ નું લેયર તૂટી પણ જાય ક્યારે તૂટી જાય જોજો જ્યારે મુખમાં અથવા મોમાં મુખમાં પીએચ આ પીએચ શું છે તમને સાહેબ વર્માન્સર કેમેસ્ટ્રીમાં સમજાવશે મુખમાં પીએચ પાંચ પોઈન્ટ પાંચથી ઓછી થાય પાંચ પોઈન્ટ પાંચથી ઓછી થાય ત્યારે ત્યારે આ ઈનેમલનું લેયર તૂટી જાય ઈને ઇનેમલનું લેયર તૂટી જાય ને તો દાંતને સડો લાગી જાય જેને આપણે દાંતનું ક્ષયન કહીએ છીએ જેને આપણે દાંતનું ક્ષયન થયું આવો શબ્દ વાપરીએ છીએ ચલીએ આગળ વધીએ હવે મિત્રો દાંત ની જ વાતો દાંત એ એક સરખા પ્રકારના ના હોય તો સાહેબ કેટલા પ્રકારના જણાવો ને દાંતનું કાર્ય ખોરાકના નાના નાના કણોમાં રૂપાંતર કરવું ચાવીને ભૂક્કો કરવો સિમ્પલ ભાષામાં દાંતના ચાર પ્રકારો છે આ ચાર પ્રકારો અહીંયા દર્શાવતો મજા આવશે અત્યાર સુધીની પરીક્ષામાં દાંતનો પ્રશ્ન સિંગલ પૂછાતો હવેની પરીક્ષામાં બોલો જોડકામાં પૂછાઈ શકે કે ના પૂછાઈ શકે મિત્રો કોઈ પણ ફેકલ્ટી હોય હું હોઉં કે બીજા હોય બરાબર સમજો વાતને કોઈ પણ ફેકલ્ટી લેક્ચરમાં કન્ટેન્ટ ચલાવે ને એટલે તમારે એ કન્ટેન્ટમાંથી પ્રશ્નો શોધવાનું કામ કરવું પડશે ભલે આપણી ફેકલ્ટીને પ્રશ્નો પૂછીએ ના પૂછીએ આપણે આપણી જાતે પ્રશ્નો વિચારવા તો પડશે ને કે આ પ્રકારનો પ્રશ્ન બને છે જેમ કે અત્યાર સુધીની પરીક્ષામાં અહીંયાથી સિંગલ પ્રશ્ન આવતો હવેની પરીક્ષામાં સિંગલ પ્રશ્ન ના આવે વનલાઈનર જોડકામાં પ્રશ્ન આવી જાય જેમ કે કેટલા પ્રકારો ચાર પહેલાં કયા છેદક બીજા કયા રાક્ષી ત્રીજા અગ્રદાટ અને ચોથું બરાબર હવે શું કરે તમને આ શું દર્શાવ્યાનું કાર્ય ચાર પ્રકારના દાંત આપે સામે ચાર પ્રકારનો કાર્ય આપે જોડકા જોડવાનું કહી દે એટલે પ્રશ્ન એક નહીં एग्जाम માં ચાર પ્રશ્ન પૂછે યસ કરડવાનું હોય તો લખ્યું છે ને યાર આર્યું ને બરાબર કાપવાનું બટકું ભરવાનું બરાબર કરડવા માટે તમારા દાંત ના ચાલે ને સાહેબ બરાબર તમારા દાંત ના જે કૂતરા જેવા દાંત જોઈએ એના માટે ચલો જોઈએ કાપવાનું અને બટકું ભરવાનું કામ છેદક દાંત કરે ચીરવાનું અને ફાળવાનું કામ રાક્ષી દાંત કરે ચીરવાનું અને ફાળવાનું કામ રાક્ષી દાંત કરે ચાવવાનું કામ નાની દાઢ એટલે આગળની દાઢો કરે ચાવવાનું કામ અને ભરડવાનું કામ મોટી દાઢ કરે હવે સાંભળ ફરીથી શાંતિથી શાંતિથી હા શાંતિથી વિચારો જો કાપવાનું કાપવાનું બટકુ બટકું ભરવાનું બટકું આગળથી પણ બટકું આમ ભરાય તો આમ બટકું ભરે આમ બટકું ના ભરાય ભાઈ આમ જ ભરાય બટકું એટલે કે કાપવાનું ને બટકું ભરવાનું કામ છેદક દાંત કરે આ રાક્ષી દાંત જે ચીરવાનું ને ફાળવાનું કામ કરે અગ્ર દાઢ એ ચાવવાનું દાંત કામ કરે અને મોટી દાઢ એ ભરડવાનું કામ કરે હવે જોજો છેદક છેદક દાંત ઉપરના બે બે ને બે ટોટલ ચાર આગળ વધીએ અગ્ર દાંત આ રાક્ષી દાંત ની પછીના બે પછીના બે એટલે બે ને બે ચાર નીચે ને ચાર ઉપર આઠ

ટોટલ થઈ ગયું કેટલા દાંત બત્રીસ ટોટલ થઈ ગયું કેટલા દાંત બત્રીસ દાંત થઈ ગયા બોલો કમ્પ્લીટ ટોટલ બત્રીસ થઈ ગયું ચાલ આગળ વધ્યા નથી એનાથી આગળ વધીએ હવે મિત્રો એમાં ને એમાં જ અહીંયા જો છે ને બધું લખેલું જ છે ને જો કાયમી દાંત દુધિયા દાંત ને લગભગ છ વર્ષની ઉંમરે અલગ કરે છે ટૂંકમાં છ વર્ષે દુધિયા દાંત પડવા માંડે સોળ સત્તર વર્ષે પાછા આવી પણ જાય ચલો એક વાત સાંભળી લઈએ જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે સ્પેશિયલ ટેટ વન ટેટ ટુની બેચ ટુ પોઈન્ટ ઓ પહેલી બેચની ભવ્ય સફળતા બાદ બીજી બેચ જેમાં તમને ગણિત વિજ્ઞાન એસેસ ભાષા બધું જ સંપૂર્ણ તૈયારી નેવિગેટર સાથેની શિડ્યુલ એડવાન્સમાં મળી જશે તેવી બેચ જેમાં મિત્રો તમને પ્રિલિયમ્સની સાથે જ મેન્સની તૈયારી કરાવવામાં આવે છે

પ્રમાણે ગાંધીનગરની બ્રાન્ચમાં ઓફલાઈનમાં બેચ લાવી રહ્યા છે ઓફલાઈનમાં ટેટ વન ટેટ ટુની બેચ જેમાં મિત્રો પ્રિલિમ્સની સાથે મેઇન્સની તૈયારી એમાં બેચ ચાલુ થઈ રહી છે પંદર તારીખથી ફીસ છે એચ્યુઅલમાં સત્યાવીસ નવસો નવ્વાણું પણ જ્ઞાન લાઈવ આપે છે તમને ત્રેવીસ નવસો નવ્વાણુંમાં પણ ડેમો પહેલાં એડમિશન લો તો જ વધુ માહિતી માટે જ્ઞાન એકેડેમી ગાંધીનગર બ્રાન્ચનો સંપર્ક કરો આ જ રીતે મિત્રો ટાટની સેકન્ડરી હાયર સેકન્ડરીની સ્પેશિયલ બેચ ટાટની સ્પેશિયલ બેચ લોંગ ટર્મ બેચ જે જેના મિત્રો ફીચર્સ જાણવા માટે ફીનું ધારાધોરણ જાણવા માટે ઉપલબ્ધ સુવિધાઓ જાણવા માટે બરાબર વેલિડિટી એક વર્ષની કોઈ પણ માહિતી લાઈવના આપેલા નંબરનો સંપર્ક કરો આ પ્રમાણે ઓફલાઈનમાં પણ એવી જ બેચ ફીસ ચોવીસ હજાર પાંચસો વધુ માહિતી માટે જ્ઞાન એકેડેમી ગાંધીનગર બ્રાન્ચનો સંપર્ક કરો હવે છેલ્લો મુદ્દો જોઈ લઈએ અત્યાર સુધીમાં બરાબર છે લાડ હવે મિત્રો જેવી રીતે મુખની અંદર ચાવવાનું કાર્ય કર્યું એમ મુખ ગુહાની અંદર મુખ ગુહામાં ત્રણ જોડ લાળ ગ્રંથિઓ છે અધો જીહવા અધો અને ઉપકર્ણ ગોખવાનું નથી ખાલી સાંભળવાનું છે આપણા મુખમાં લાળ ગ્રંથી એ લાળ રસનો સ્ત્રાવ કરે છે લાળ રસમાં શું હશે તો લાળ રસમાં ટાઇલિન અને એમાઇલેઝ નામના ઉત્સેચકો હોય છે જે ખોરાકને પોચો અને ચીકણો બનાવવાનું કામ કરે છે લાળ રસની પીએચ મિત્રો પીએચ તમારો પીછો નહીં છોડે હો ભલે હું તમને સિલેબસમાં જીઓ જીવવિજ્ઞાન ચલાવતો હો હોયલોજી ચલાવતો હો પરંતુ તમને એક્ઝામમાં આવા ભેગા પ્રશ્નો ભેગા એટલે જેમાં કેમેસ્ટ્રીનો સમાવેશ થઈ જાય એવા કન્ટેન્ટ વાળા પ્રશ્નો વધારે આવતા હોય છે આવી ગયો પ્રશ્ન લાળ રસની પીએચ કેટલી હોય છે કેટલી હોય છે છ પોઈન્ટ પાંચ થી સાત પોઈન્ટ પાંચ ચલો એનાથી આગળ વધીએ પાછા બરાબર છે એમાંથી આગળ વધીએ પાછા લાળ રસમાં ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન પાચન કરીને સેમા ફેવરે છે માલ્ટોઝમાં પ્રશ્નને બનાવતા શીખો કઈ રીતે પૂછાય પ્રશ્ન આ રીતે પૂછાય લાળ ગ્રંથી ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરીને સેમા ફેરવે છે ચાર ઓપ્શન બનાવી દે સુક્રોઝ ગ્લુકોઝ માલ્ટોઝ લેક્ટોઝ આપણા તો જમ નીકળી જાય ને યાર કયો જવાબ આવે માલ્ટોઝમાં ફેરવે છે

કે લાળ ગ્રંથિમાં ટાઈલિન અને એમાઇલિસ બે ઉત્સેચકો હોય છે એવું બોલ્યા કે ના બોલ્યા પહેલા હવે એવું બોલું છું શરીરમાં સ્ટાર્ચનું પાચન કયા ઉત્સેચક દ્વારા થાય છે તો એમાઇલિસ ઉત્સેચક દ્વારા થાય છે કયા ઉત્સેચક દ્વારા થાય છે એમાઇલિસ નામના ઉત્સેચક દ્વારા થાય છે બોલો રેડી ચલો આગળ વધીએ આમાં એમાં જ ચલો મિત્રો એમાં મને એમાં જ યસ આવી બેન ચલો યસ આવી છે બેન તમારો કોઈ પ્રશ્ન છે ફટાફટ મને જણાવો ચલો મિત્રો ફટાફટ કોમેન્ટ્સ આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ

યસ બેન બોલો બોલો ફટાફટ દક્ષા બેન અવાજ આવે છે યસ દક્ષા બેન ફટાફટ તમારી કોમેન્ટ જણાવો બેન તમારો અવાજ ક્લિયર આવી ગયો છે તમે ફટાફટ મને કોમેન્ટ જણાવો ઓકે ચાલો બેન વાંધો નહીં બરાબર છે ઓકે ચલો મિત્રો જય હિન્દ જય ભારત વિદ્યાર્થીઓ આ લેક્ચર તમારામાં ફરીથી આવશે ચિંતા ના કરતા ફરીથી આવશે બરાબર આજનું લેક્ચર ડેમો હતું એ તમારામાં ફરીથી એ સંકિતા બેન ચલો ભાઈ નવા વિદ્યાર્થીઓ છે કે ડેમો વાળા ફટાફટ કહેજો